નમસ્કાર, વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 528મો વેબિનાર છે. વક્તા છે જામજોધપુરના નેચરોપેથ, યોગા ટ્રેનર અને યોગાચાર્ય શ્રી રેનિશભાઈ કણસાગરા સાહેબ, જેઓ આપણને વિવિધ પ્રકારના આસન વિશે અને એના ફાયદા વિશે, આજે ભાગ બીજો છે, અગાઉ પણ વિવિધ પ્રકારના આસન 526માં વેબિનારમાં જણાવેલ, તો આજે વિવિધ પ્રકારના આસન અને એના ફાયદા ભાગ બે. તો શ્રી રેનિશભાઈ કણસાગરા સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર, જય ધન્વંતરી. નમસ્કાર, નમસ્કાર, જય ધન્વંતરી. બધાને પ્રણામ, બધા ગુરુજનોને મારા સતસત નમન. આજની શુભ શરૂઆત આપણે ત્રણ વખત ઓમકાર અને પ્રાર્થનાથી કરીશું. આજની શુભ શરૂઆત કરીએ એ પહેલા આપણી પરંપરાના ઋષિ મહર્ષિ અને સર્વ ઈષ્ટ દેવતાને, મારા માતા પિતા તેમજ અત્યાર સુધીમાં જે પણ ગુરુજન થીને આ જ્ઞાન મળ્યું છે, તેમજ આપ સૌ વડીલો અને મારા ગુરુજનોને સતસત પ્રણામ સાથે આજની શુભ શરૂઆત કરીશું. આપણે ગયા ભાગની અંદર જોઈ ગયા કે અલગ અલગ ઘણા બધા આસનો, જેમ કે બેઠક પરના આસનો છે, પીઠ પરના આસનો છે, પેટ પરના આસનો છે, આવા ઘણા બધા આસનો જોયા. તો આજે ત્યાર પછીના અને થોડા એડવાન્સ કે થોડા કઠિન આસનો, પણ એકદમ રસપ્રદ કહી શકાય એવો આજનો વિષય છે. રસપ્રદ એટલા માટે કે આજના આસનો આપણે જે પણ જોઈશું તો એ આસનો ખાસ કરીને શરીરને બેલેન્સ કરે એવા અને શરીરમાં વધારેમાં વધારે એની અસર થાય એવા આસનો છે, તો એ પણ આપણે જોઈશું. સાથે સાથે જે ગયા વખત આપણે જોયેલું ગયા સેમિનારમાં કે જે જે આસનો કરીએ તો એ પહેલા પૂર્વ તૈયારી એટલે કે સાવધાનીઓ કઈ કઈ રાખવી, તો એ આજે પણ આપણે એ જ વસ્તુ રાખવાની છે સાવધાની. જેમ કે કોઈ પણ આસનો કરીએ તો એ પહેલા ભૂખ્યા પેટે કરવું જરૂરી છે, શાંત અને સમતલ સ્થિર જગ્યા પર કરવું જરૂરી છે, વાતાવરણમાં વધારે રજકણ કે વધારે પડતો ઘોંઘાટ
કે પરાગ રજ વાળા પુષ્પ ના હોય એવી જગ્યામાં કરવું જરૂરી છે. જે જગ્યાએ આસનો કરીએ એ જગ્યા પૂરેપૂરી શુદ્ધ હવાથી ભરેલી હોય કે હવાની અવર જવર વાળું વાતાવરણ હોય એમાં કરવું જરૂરી છે. એ સિવાય જે પણ આસનો આપણે કરીએ તો એ આસનોની શરૂઆતની સ્થિતિ એવું નથી કે એ જ આસન પ્રમાણેની થાય, એવું આગ્રહ ભર્યું આપણે કરવું હિતાવહ નથી. સાથે સાથે શરીરને ક્યાંય પણ જર્ક પણ આપવાનો નથી. અને હા, એક વસ્તુ ખાસ કે જે પણ આસનો કરીએ તો એ આપણી શરીરની ક્ષમતા, એ સિવાય આપણા શરીરનો જે પણ દુઃખ દર્દ જે પણ હોય તો એને અનુરૂપ અને ખાસ કોઈ પણ એક્સપર્ટ અથવા તો યોગાચાર્ય કે ડોક્ટરની સલાહ મુજબ કરવું એ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. તો એ સૌ આપણે ધ્યાનમાં રાખશું અને આગળ આજના આસનો હવે જે છે એના પર આગળ ધ્યાન દઈએ. આટલું આસન આપણે સ્ક્રીન પર જોઈ શકીએ. કોણાસન. કોણાસન એટલે કે બે હાથ અને બે પગ વડે કોણ એટલે કે ખૂણા જેવો આકાર બને છે એટલે આને કોણાસન કહેવાય છે. કોણાસન થી ને શું ફાયદો થાય તો કે પગ અને કરોડની સારી કસરત મળતા લચકદાર બને છે, ખભા મજબૂત થાય છે, પેટની તકલીફ મટે છે. અને પશ્ચિમોત્તાનાસન કર્યા પછી જો આ આસન કરવામાં આવે તો સારામાં સારો લાભ મેળવી શકાય છે અને સાથે સાથે કમરના દર્દોમાં પણ રાહત મેળવી શકાય છે. પણ જેમ કીધું કે આ આસન કર્યા પહેલા જો ગોઠણનું ઓપરેશન કરાવેલું હોય કે હૃદય રોગનું કાંઈ પણ સર્જરી કરાવેલી હોય તો આ આસન કરવામાં થોડી કાળજી રાખવી જરૂરી છે. ત્યાર પછીનું આસન છે લોલાસન. લોલાસન લોલાસન એટલે આપણે આસનના નામમાં જ જોઈએ છીએ કે લોલકની જેમ આખું શરીર હવાની અંદર બંને હાથના સહારે ઉપર જોવા મળે છે એટલા માટે આને લોલાસન કે ડોલાસન આપણે કહી શકીએ છીએ. તો લોલાસન કરવાથી શું ફાયદો મળે કે જઠરાગ્નિ અને પાચન શક્તિ વધે છે, આંતરડાની નબળાઈ કબજિયાત અપચો મરડો છે, અતિ નિંદ્રા છે, નાડીની અશુદ્ધિ હોય તો એ મટે છે, સાથે સાથે હાથના સાંધા માંસપેશીઓ આ બધું મજબૂત બને છે અને હા, ધાતુની પુષ્ટિ મળ શુદ્ધિ અને મેરુદંડ ખાસ સિદ્ધિ અને લચકદાર બને છે. એ આનો વધારેમાં વધારે ફાયદો એ. અને આમાં પણ જો હાથનું ઓપરેશન કરાવેલું હોય કે કોઈ ફ્રેક્ચર હોય અને ઓપરેશનમાં સળિયો આવેલો કે એવું કંઈ હોય તો આ આસન કરવું હિતાવહ નથી. ત્યાર પછીનું આસન શક્તિ આસન. શક્તિ આસન આ નામના આસનના નામની અંદર જ આપણે જોઈએ તો શક્તિ છુપાયેલી છે એટલે કે શરીરને શક્તિનો સંચાર થાય એવું આસન એટલા માટે આને શક્તિ આસન કહેવાય છે. શક્તિ આસન કરવાથી શું ફાયદા મળે કે ભુજા એટલે કે આપણી બાજુબંધ છાતી અને પેટના અંગો વધુ મજબૂત બને છે, મૂળાધાર ચક્ર આનાથી જાગૃત થાય છે, એ સિવાય જનનેન્દ્રિય છે એના જેવા અંગો જે આસપાસના બીજા અંગો હોય તો એ વધુ કાર્યક્ષમ બને છે, કાર્યશીલ બને છે, યોન વિકાર થતા હોય તો એ દૂર થાય છે, મંદાગ્નિ દૂર થાય છે, કાંડા મજબૂત બને છે અને ચિત્ત સ્થિર થાય છે. સાથે સાથે આમાં પણ આપણે એ જ ધ્યાન રાખીશું કે હાથની કોઈ પણ સર્જરી કે પેટના ભાગની સર્જરી કરેલી હોય તો આ આસન ટાળવું હિતાવહ છે. ત્યાર પછીનું આસન બકાસન. બકાસન આ બધા આસનો આપણે જોઈએ તો હાથની મદદથી થાય એવા આસનો છે અને પૂરા શરીરને હાથના કાંડા પર હવાની અંદર ઊંચું કરેલું છે. તો કાંડાની કે કોઈ પણ જાતની ઈજા થયેલી હોય, કોણીની ઈજા હોય કે હાથનું ઓપરેશન હોય ત્યારે આ આસનો કરવા હિતાવહ નથી. બકાસન એટલે કે બગલો. બગલાના આપણે જોઈએ તો બે પગ લાંબા હોય છે એવી રીતે આ આસન આપણે શરીરની સ્થિતિ થાય છે એટલા માટે આને બકાસન કહેવાય છે. બકાસન કરવાથી શું ફાયદા મળે તો એ જોઈએ તો શરીરના પાચન તંત્ર, શ્વસન તંત્ર, જ્ઞાન તંત્ર જેવા દરેક અંગોને સંપૂર્ણ વ્યાયામ મળે છે. સાથે સાથે પેટ, છાતી, કરોડ આ બધી જ વસ્તુ જે અવયવો છે એને વધુ શક્તિશાળી અને કાર્યક્ષમ બનાવે છે. સાથે સાથે
પ્રાણનો ઉર્ધ્વ ગતિ બાજુ પ્રયત્ન કરે છે લઈ જવા માટેનો, અને સાથે સાથે ચિત્ત ચંચળતા હોય તો એ ઘટી જાય છે અને ક્રમશઃ મન ધીમે ધીમે શાંત થતું જાય છે. આ એનો વધારેમાં વધારે ફાયદો છે. અને મસ્તકને લગતી કાંઈ પણ તકલીફ હોય તો માથાની અંદર લોહીનું પરિભ્રમણ વધવાથી એમાં પણ આપણે ફાયદો મળે છે. ત્યાર પછીનું આસન બકાસન. જે પેલું બકાસન આપણે જોયું હતું એ થોડું કઠિન છે બધા માટે કરવું. જેમની સ્થૂળતા વધારે હોય, ચરબી વધારે હોય તો એ નહીં કરી શકે, તો એમને આ સરળ બકાસન કરી શકે છે. સરળ એટલા માટે કે આમાં પગનો પણ સહારો લઈ અને હાથ ઉપર આખું શરીર, પગના પંજા અને હાથની હથેળી પર આખું શરીર ઊંચું કરવાનું, એટલા માટે આ થોડું સરળ બકાસન છે. તો આ પણ આપણે કરી શકીએ છીએ અને આની અંદર પણ આપણે શરીરની ક્ષમતા મુજબ કરીશું. ત્યાર પછીનું આસન મયુરાસન. મયુર, મયુર એટલે કે મોર, મોર જેવી શરીરની આકૃતિ થાય છે એટલા માટે આને મયુરાસન કહેવાય છે. હવે આ આસન એવું છે કે નાની વયથી જો આપણે કસરતો કે યોગાસન કરતા હોય અને પાતળું શરીર હોય તો આ આસન આપણે આરામથી કરી શકીએ છીએ. પણ જો મેદસ્વીતા કે જાડું ચરબીયુક્ત શરીર હોય તો આ આસન કરી શકતા નથી. એનું કારણ છે કે આપણે હાથ ઉપર અને પગની આંગળીઓથી આખું શરીર ઊંચું લીધેલું છે. અને આમાં હજી પણ આનાથી એક સ્ટેપ આગળ કે એ પગને પણ આપણે ઉપર હવામાં લઈ અને પૂરેપૂરું શરીર હવામાં ફક્ત હાથ પર લઈ અને મયુરાસન પણ કરી શકીએ છીએ. તો મયુરાસનથી આપણા શરીરમાં શું ફાયદો થાય છે? એમાં એક તો છે બ્રહ્મચર્ય, સંયમ પાલનમાં ખૂબ મદદ મળે છે. પાચન તંત્ર બળવાન અને વધુ સક્રિય બને છે. પેટની શિથિલતા, મંદાગ્નિ, અજીર્ણ, કબજિયાત, લીવરના દર્દો, આંતરડાની નબળાઈ, બરોળની વૃદ્ધિ, ફેફસાની તકલીફ, મધુપ્રમેહ, હરસ, હરસની અંદર જે રક્તસ્ત્રાવ થતો હોય એ આ બધી વસ્તુમાં આનો ફાયદો મળે છે. સાથે સાથે આ આસન વધારે લાંબા સમય સુધી આપણે અભ્યાસ કરીએ તો આપણી કુંડલીની શક્તિ પણ આનાથી ને ઉર્ધ્વ ગતિ જાગૃત થાય છે અને શરીર વધુ સ્વસ્થ અને કાંતિવાન બને છે. પણ આમાં એક વસ્તુ એ ધ્યાન રાખવી જરૂરી છે કે કોઈને એપેન્ડિસાઇટિસ હોય, પ્રોસ્ટેટની ગાંઠ હોય કે આંતરડાના અલ્સર કે એવા કોઈ સગર્ભા સ્ત્રીઓ હોય તો એમને આ આસન કરવું ટાળવું જોઈએ, એમને આ આસન ના કરવું જોઈએ. ત્યાર પછીનું આસન ભૂનમન આસન. હવે આ બધા આસનો એવા છે, પેલા હાથ પર ઉપર શરીરને ઉપાડવાના આસનો હતા, હવે આપણે ઘૂંટણ પર બેસી અને આસનો કરી શકાય. ઘૂંટણ પરના આસનો જોઈશું. આમાં એક આસન છે ભૂનમન વજ્રાસન. ભૂનમન એટલે કે જમીનને આપણે નમન કરતા હોય એ રીતે માથું ટેકવેલું છે અને વજ્રાસન ની અંદર બેસેલું છે આપણું શરીર, એટલા માટે ભૂનમન વજ્રાસન કહેવાય છે. આસનનો વધારેમાં વધારે ફાયદો શું થાય તો કે કમર કરોડની સ્થિતિ સ્થાપકતા વધારે વૃદ્ધિ પામે છે. પેટ, છાતી, આ આસપાસના બધા સ્નાયુઓ બળવાન બને છે. કબજિયાત, પ્રમેહ, ઉદર રોગ, મંદાગ્નિ, અજીર્ણ, વાત વિકાર, સ્વપ્ન દોષ, અનિંદ્રા, દમ એટલે કે શ્વાસ, મરડો, યકૃતની વિકૃતિ હોય, આંતરડાની નબળાઈ હોય, આ બધી જ વસ્તુમાં ફાયદો મળે છે અને એ રોગ દૂર થાય છે આના. ત્યાર પછીનું આસન અર્ધ ઉષ્ટ્રાસન. અર્ધ એટલે કે અડધું, ઉષ્ટ્ર, ઉષ્ટ્ર એટલે કે ઊંટ, અને આસન ઊંટના અડધા શરીર જેવી એટલે કે પૂર્ણ શરીરને ઊંટની જેમ નથી વાળેલું, અડધું વાળેલું, એટલા માટે અર્ધ ઉષ્ટ્રાસન કહેવાય છે. ત્યાર પછીનું આસન છે પૂર્ણ ઉષ્ટ્રાસન. તો અર્ધ ઉષ્ટ્રાસન અને પૂર્ણ ઉષ્ટ્રાસન બંનેનો આપણે જો ફાયદો જોઈએ, આ અત્યારે આપણે જોઈએ છે એ પૂર્ણ ઉષ્ટ્રાસન. હવે આપણે પેલા અને આ ફોટાની અંદર બેમાં આપણે સામ્યતા જોઈએ તો એ જોઈ શકાય છે કે પેલાની અંદર શરીરને અડધું વાળેલું છે અને કમર ઉપર એના હાથનો ટેકો આપેલો છે, અને પૂર્ણ ઉષ્ટ્રાસન ની અંદર પૂરેપૂરા હાથને પગની એડી સુધી લઈ આવેલા છે, એટલે આને પૂર્ણ ઉષ્ટ્રાસન, જેમ ઊંટનું શરીર વળેલું હોય એ રીતે વળેલું જોવા મળે, એટલા માટે આને પૂર્ણ ઉષ્ટ્રાસન કે ઉષ્ટ્રાસન કહેવાય છે. ઉષ્ટ્રાસન કરતા પહેલા જેમને હાર્ટની સર્જરી કરાવેલી હોય કે પેટને લગતી, આંતરડાને લગતી, અલ્સરને લગતી કઈ તકલીફ હોય કે હાથનું કોઈ ક્રેક થયેલો હોય તો એમને આ આસન કરવું નહીં,
એ ઉપરાંત જેમને ગોઠણની તકલીફ હોય એમને પણ આ આસનથી પરહેજ રાખો. આ આસનથી લાભ શું થાય છે? તો કે સ્ત્રી અને પુરુષની કામેન્દ્રિયોની ખામી હોય તો એ આનાથી દૂર થાય છે. પછી યૌવન સુરક્ષિત રહે છે. એ સિવાય પેટ તથા આંતરડાના રોગ દૂર થાય છે. કબજિયાત આંતરડાને બળવાન બનાવે છે. ગેસ છે, ખાટા ઓડકાર છે એ મટી જાય છે. એની સાથે સાથે જીવની શક્તિ, આપણો જે વાઇટનલ ફોર્સ છે, પ્રાણ ઉર્જા, એમાં પણ વધારો થાય છે. ચીર યૌવન સ્થાપિત થાય છે. શ્વસન તંત્ર વધુ કાર્યક્ષમ બને છે. દમનો રોગ હોય શ્વાસને લગતો તો એમાં પણ ફાયદો થાય છે. આ ઉપરાંત વગંદર છે, પ્રદર એટલે કે જે શ્વેત પ્રદરના નવા રોગ સ્ત્રીઓમાં ખાસ જોવા મળતા હોય છે તો એ પણ દૂર થાય છે. ડાયાબિટીસ, ગરદનની કોઈ તકલીફ છે, ખભાની કમરનો દુખાવો છે, પછી મસ્તકની કોઈ માથાની પીડા છે, કાકડા છે, ગળાની અંદર થાઇરોઇડની તકલીફ હોય, અવાજ બેસી જતો હોય તો એ બધાની અંદર આ આસન કામ કરે છે. સાથે સાથે વાયુપિત વાયુપિત અને કફનો જે ઇનબેલેન્સ હોય તો એમાં ઇનબેલેન્સને લીધે જે રોગ થાય છે તો એની અંદર પણ આ આસન વધારે ફાયદો કરે છે. ત્યાર પછીનું આસન વૃષાસન કે વૃષભાસન. વૃષાસન કે વૃષભાસનમાં આપણે જોઈએ તો વૃષ એટલે કે બળદ. બળદનું મુખ હોય એવી આપણી શરીરની આકૃતિ થાય છે એ પ્રમાણે આને વૃષ આસન કે વૃષભાસન કહેવાય છે. આ આસનનો ફાયદો શું મળે છે કે આ આસનના વારંવાર અભ્યાસથી આપણા શરીરના સર્વ સ્નાયુઓ મજબૂત થાય છે, સશક્ત બને છે. એ સિવાય શરીરમાં વૃદ્ધિ તત્વ ચિહ્ન પ્રગટે છે. એ સિવાય શક્તિ કાયમ બની રહે છે, યુવાની આપણામાં વધારે ખીલે છે, શ્વસન તંત્ર સુરક્ષિત રહે છે, શરીરમાં સ્ફૂર્તિ મન પ્રસન્ન રહે છે. ઉપરાંત અજીર્ણ, ગેસ, ધાતુ ક્ષય છે, સ્વપ્ન દોષ છે, કમરની પીડા, અનિંદ્રા, દમ એટલે કે શ્વાસનો રોગ, હૃદય રોગ, મરડો, આવા બધા જ રોગની અંદર આનો ફાયદો મળે છે. આની અંદર પણ આપણે જેમને ગોઠણની વધારે તકલીફ હોય તો એમને આ આસન કરવામાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. ત્યાર પછીનું આસન, પછીના જે આસનો છે એ આપણે માથા પર આખા શરીરનો વજન લઈ અને કરી શકીએ એવા આસનો છે. એટલે કે ઘણા બધા એવા આસનો છે, શીર્ષાસન. તો એની પૂર્વે આપણે શું તૈયારી કરવી કે પેલાનું આસન કેવી રીતે કરવું એ આપણે જોઈએ. તો એમાં આવે છે પૂર્વ શીર્ષાસન. એટલે કે શીર્ષાસન કર્યા પહેલાની જે સ્થિતિ હોય તો એની અંદર આપણે આ આસન કરી શકીએ કે એની અંદર આપણે પગને થોડો ટેકો આપી અને માથા ઉપર આખા શરીરને ઉપર કરી શકીએ છીએ. આ પછીની સ્થિતિ શીર્ષાસનનો જ એક ભાગ છે. ત્યાર પછીનું આસન, પેલું આપણે જોયું પૂર્વ શીર્ષાસન, હવે પછીનું આ આસન છે અર્ધ શીર્ષાસન. આની અંદર આપણે જોઈ શકીએ તો પૂર્વ શીર્ષાસનમાં પગની સ્થિતિ હાથને ટચ કરેલા હતા, હવે પૂરેપૂરા પગ પણ અધર હવાની અંદર લીધેલા છે. આ અર્ધ શીર્ષાસન થયું એટલે કે શીર્ષાસનની અડધી સ્થિતિ. હવે પછીનું આસન, આ પૂર્ણ શીર્ષાસન. હવે આપણે પેલા બે જોયા કે પૂર્વ શીર્ષાસન, અર્ધ શીર્ષાસન અને અત્યારે પૂર્ણ શીર્ષાસન. હવે શીર્ષાસન એટલે કે બધા જ આસનોનો રાજા કહી શકાય. હવે આ એવું આસન છે કે આનાથી સર્વ પ્રકારના રોગ નાશ કરી શકાય છે, સાથે સાથે શરીરની અંદર શક્તિનો સંચય થાય છે. એ સિવાય આપણે કાયાકલ્પ કહી શકીએ કે આખા શરીરનો કાયાકલ્પ પણ થાય છે. પણ આ આસન કરતા પહેલા જેમને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હોય કે કમરની કે કોઈ સર્જરી, કરોડરજ્જુને લગતી સર્જરી કરાવેલી હોય તો એમને આ આસન ના કરવું. પગની કોઈ ગોઠણની કે સર્જરી કરાવેલી હોય કે હાથની સર્જરી કરાવેલી હોય એમને પણ આ ના કરવું. અને ખાસ જેમને વધારે પડતું ગરદનના પાછળના સ્નાયુનો દુખાવો હોય તો ત્યારે પણ આ આસન ના કરવું જોઈએ. શીર્ષાસનથી જો આપણે જોઈએ ને તો કેટલા બધા ફાયદાઓ થાય છે. એ પહેલા આના જે અમુક આપણે જે ખાસ નોંધી શકાય એવા જો મુદ્દા જોઈએ ને તો આના રેગ્યુલર અભ્યાસથી ને આપણે આને સીધું કરી શકીએ છીએ. એવું નથી કે આપણે તરત જ આ સ્થિતિમાં આવી જઈએ. પણ શરીરનું સમતોલન જો પેલા આપણે પાતળા અને શરીર સમતોલ આકારમાં હોય તો જ થઈ શકે. વધારે પડતું જો મેદસ્વીતા હોય તો પણ આસન ના કરવું. એ સિવાય 50 વર્ષથી ઉપરની કોઈ વ્યક્તિ હોય
હૃદય રોગ છે, હાઈ બીપી હોય, બ્લડ પ્રેશર ને લગતી કે હૃદયના ધબકારાને લગતી વધી જતા હોય, કે આંખના નંબર જો 3 નંબર થી ને વધારે હોય કે એનાથી વધારે કોઈ ચશ્મા આંખની પર લાગેલા હોય ત્યારે પણ આસન ના કરવું જોઈએ. એ સિવાય કાન નાક ગળાની કોઈ તકલીફ વધારે હોય, કબજિયાત વધારે સખત રહેતું હોય ત્યારે પણ આસન ના કરવું જોઈએ. અને ખાસ જેમને પિત્તની તકલીફ વધારે એસિડિટી થતી હોય તો એ પ્રકોપ વાળાવે પણ આ આસન ના કરવું જોઈએ. આ સિવાય ખાસ જેમને વધારે પડતી અનિંદ્રા રહેતી હોય એમને પણ આ આસન ના કરવું. એની સાથે સાથે અતિ દુર્બળ હોય કે જે આ આસન કરવાનું શરીરનું બળ એમને પૂરતું નથી તો એમને પણ આ આસન ના કરવું જોઈએ. હવે કરવું કોને જોઈએ તો એના માટે આપણે લાભ કયા કયા છે તો એ જોઈ લઈએ. કે જેમનું શરીર પૂરું સશક્ત હોય, સ્થિર હોય, સમતલ હોય, કોઈ પણ જાતની મેદસ્વીતા કે શરીરની અંદર કોઈ પણ જાતના ઓપરેશન કરાવેલા જે અગાઉ આપણે વાત થઈ એવા ન હોય એમને આ આસન કરવું, અને બધી સાવચેતી રાખી અને કોઈને કોઈની હાજરીમાં અથવા તો યોગાચાર્યની હાજરીમાં કે ડોક્ટરની સલાહ મુજબ જ આસન કરવું જોઈએ. હવે આ આસન કરવાથી ફાયદો શું મળે તો કે શરીરની બધી જ જાતના દર્દ મટે છે. એ સિવાય શરીરમાં બળ, તેજ, સ્વાસ્થ્ય, ઓજસમાં વૃદ્ધિ થાય છે, બ્રહ્મચર્યનું પાલન ખૂબ લાભપ્રદ રીતે થાય છે. એ સાથે સાથે આ શીર્ષાસન અમૃત સમાન કે આશીર્વાદ સમાન લાભપ્રદ ગણાય છે. મગજને લગતા ઘણા બધા આનાથી ને જો લોહીનું પ્રમાણ ઓછું જતું હોય તો એ આ આસન કરવાથી ફાયદો મળે છે. પછી આપણો નિજાનંદ કહી શકીએ એનો પણ આપને વધારે પ્રસન્નતા અને નિજાનંદનો અનુભવ થાય છે. પછી ધ્યાન જલ્દીથી લાગી જાય છે જો આસનનો નિયમિત આપણે અભ્યાસ કરીએ તો. પછી આસન કરનારે સંયમ પાળવો જરૂરી છે. એ સિવાય અનેક રોગનો રામબાણ ઈલાજ કહી શકાય તો આ આસન છે. સાથે સાથે કુંડલીની શક્તિની જે કોઈ ક્રિયા કરતા હોય તો એમને પણ આ આસનથી ને વધારે ફાયદો થાય છે. સાથે સાથે શરીરના અનેક અંગ અને અનેક રોગની અંદર ફાયદો થાય, જેમ કે આંખ, નાક, માથું, ગળું, પેટ, યકૃત છે, બરોળ છે, પિત્તાશય છે, ફેફસા, આવી ઘણી બધી શરીરની અવસ્થામાં ફાયદો થાય છે. સાથે સાથે ડાયાબિટીસ છે, બહેરાશ છે, હરસ મસા છે, દમ, શ્વાસની તકલીફ હોય તો એમાં પણ ફાયદો થાય છે. પછી ગર્ભાશય અને બીજાશયના દર્દો હોય અને વધારે જો એ વ્યંધત્વ રહેતું હોય એવી તકલીફ હોય તો એના માટે પણ એ આસન ફાયદાકારક છે. આ આસન કરવાથી યાદશક્તિ વધારે ખીલે છે અને દીર્ઘ આયુષ્ય મળે છે. સાથે સાથે અત્યારે ઘણી બધી જગ્યાએ અત્યારે જોવા મળે છે કે વેરિકોઝ વેન, પગમાં નસોના ગૂંચળા વળી જતા હોય તો એમાં, એ સિવાય સારણગાંઠ છે, હાર્નિયાનો રોગ છે, આંતરડાની નબળાઈ છે, આ બધા જ માટે રામબાણ ઈલાજ છે. અને જેમને વધારે પડતા આંખના નંબર ધીમે ધીમે આંખ બળવી કે ગરમી આંખની હોય તો એમના માટે પણ કરી શકાય, અને અકાળે સફેદ વાળ આવતા હોય તો એ પણ આ આસન કરવાથી ને રોગ દૂર થઈ શકે છે. આના તો જેટલા ગુણગાન ગાય એટલા ઓછા છે. ત્યાર પછીનું આસન, હા, ઉર્ધ્વ પદ્માસન. ઉર્ધ્વ પદ્માસન આપણે જોઈએ તો ઉર્ધ્વ એટલે કે ઉપર અને પદ્માસન વાળેલું છે. ઉપરની સાઈડમાં શરીરના ઉપરથી માથાના ભાગથી અને ખંભાના ભાગથી આખું શરીર ઉપર ઉઠાવેલું છે. આ જ આસન આપણે શીર્ષાસનમાં રહીને પણ કરી શકાય છે, પણ ગરદનની તકલીફ ના હોય તો જ આ આસન શીર્ષાસનમાં કરવું, નહીતર ના. ઉર્ધ્વ પદ્માસન આપણે જોઈએ તો એના લાભ એવા છે કે ઉર્ધ્વ પદ્માસનથી શરીરમાં પ્રભુત્વ મળે છે આખા શરીર પર આપને. એ સિવાય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પર વધુ કાર્યક્ષમતા મેળવી શકાય છે, સ્વાસ્થ્ય સુધરે છે, બધા સ્નાયુઓ, અસ્થિઓ અને ઇન્દ્રિયો પોષણ અને બળ મળે છે, તેમજ આંખ, કાન, નાક, છાતી, હૃદયની નબળાઈ આનાથી દૂર થાય છે. ત્યાર પછીનું આસન ઉર્ધ્વ પાદાસન. આની અંદર ઉર્ધ્વ છે એટલે કે ઉપર છે, અને સંયુક્ત પાદ એટલે કે બંને પગના પંજાને જોડેલા છે નમસ્કાર મુદ્રામાં, એટલા માટે આને ઉર્ધ્વ પાદાસન કહી શકાય છે. આનો લાભ પણ શીર્ષાસનમાં અને જે ઉર્ધ્વ પદ્માસનમાં છે એ પણ મળે છે. એની સાથે સાથે અભ્યાસ
જે કરતા હોય એની યાદ શક્તિ વધે છે, સ્વાસ્થ્ય સુંદર અને દીર્ઘ જીવન મળે છે. ત્યાર પછીનું આસન, અત્યારે આપણે માથા પરના આસનો જોયા, હવે આપણે પગ પર ઉભા રહીને કરી શકીએ એવા આસનો જોઈશું. તો એમાં પેલા આવે છે વૃક્ષાસન. પણ વૃક્ષાસન, વૃક્ષાસન એટલે આપણે થોડી સમજ એ પૂર્વ ચાલુ કરી દઈએ કે વૃક્ષ, વૃક્ષની જેમ આપણું આખું શરીર હવાની અંદર ઝૂમતું હોય એક થડ ઉપર, એવી રીતે આપણે વૃક્ષાસન ની અંદર આપણા શરીરના કોઈ પણ એક પગ ઉપર ઊભી અને એવી રીતે કરીએ છીએ. એટલા માટે આપણા શરીરની દેહાકૃતિ વૃક્ષ જેવી બને છે, એટલા માટે એને વૃક્ષાસન કહેવાય છે. આમાં ઘણા આસનો એવા હશે કે ખાલી એક પગ કે એક હાથથી કે શરીરના કોઈ ડાબા કે જમણા અંગથી જ કરેલા હોય, તો એ જ આસન જે ડાબા કે જમણા અંગ, ડાબા અંગથી કરેલું હોય તો એવું જ આસન જમણા અંગથી પણ કરવાનું રહેશે, અને એક પગથી કરેલું હોય તો બીજા પગથી પણ એ જ આસન કરવાનું રહેશે. વૃક્ષાસન છે. તો વૃક્ષાસન ની અંદર એક સાવધાની એ રાખવી કે ઘૂંટણની કોઈ તકલીફ હોય તો આ આસન થોડું શરીરની જાળવણી કરી અને ત્યાર પછી કરવું. એ સાથે સાથે વૃક્ષાસન કરવાથી આપણે શરીરના દરેક સાંધાને યોગ્ય કસરત આપી શકીએ છીએ, એની સાથે સાથે હાથ પગની સારી રીતે વળે તેવા બનાવી શકીએ છીએ. એ સિવાય છાતી સુડોળ અને વિકસિત થાય છે. આ સિવાય આખા પગના રક્ત પ્રવાહને સારો કરી શકાય છે અને મનને એકાગ્ર અને સ્થિર કરી શકાય છે. આની અંદર આપણે જોઈએ તો પૂરું એક પગ ઉપર આખું શરીર સ્થિર છે, એટલે કે મનની એકાગ્રતા અને શરીરને સ્થિર પણ આનાથી કરી શકીએ છીએ. વૃક્ષાસન કરવાથી મન એકાગ્ર પણ થાય છે. ત્યાર પછીનું આસન સરળ વૃક્ષાસન. આપણે જેમ જોયું કે એક પગ ઉપર, તો ઘણાને પગની તકલીફ હોય કે ઉંમર લાયક હોય તો એ વૃક્ષાસન ની અંદર શરીરને થોડું બેલેન્સ જાળવવું અઘરું પડે છે, તો એના માટે આ સરળ વૃક્ષાસન છે કે જે બંને પગ ઉપર ઊભી અને બંને હાથ વડે એવી રીતે પૂરા ઉપર લઈ અને કરી શકીએ છીએ સરળ વૃક્ષાસન. તો એનાથી પણ આપણે જે વૃક્ષાસનમાં ફાયદા મળે છે એ જ કરી મેળવી શકીએ છીએ. સાથે સાથે આત્મવિશ્વાસ પણ વધારી શકીએ છીએ, મનને દ્રઢ સંકલ્પ કરી શકીએ છીએ. ત્યાર પછીનું આસન ગરુડાસન. ગરુડાસન, ગરુડ આપણે નામ સાંભળીએ એટલે તરત સાપ વીંટળાયેલો શરીરમાં એવું આપણે એક મનની અંદર એક ચિત્ર ઊભું થતું હોય છે. તો આની અંદર આપણે જોઈએ તો પગથી લઈને છેક હાથ સુધીનું બંને પગ અને બંને હાથ એકબીજાને આટી વળી અને સાપની જેમ શરીરમાં વળેલા છે, તો એટલા માટે આને ગરુડાસન કહેવાય છે. ગરુડ જેવી મુદ્રા બને છે. તો ગરુડાસનના અભ્યાસથી આપણે હાથ પગ બંનેને ખૂબ સશક્ત બનાવી શકીએ છીએ. એક પગ પર ઉભવાની આપણી જે શરીરની સમતુલા છે એ જાળવી રાખી શકીએ છીએ. અને રેગ્યુલર અભ્યાસથી જો 21 વર્ષથી ને ઓછી ઉંમર હોય તો એવી વ્યક્તિની, જે નાની ઉંમરની વ્યક્તિ હોય, તો એનાથી ને શરીરની ઊંચાઈ પણ વધે છે, સાથે સાથે મન ઉપર નિયંત્રણ કરવાની શક્તિ વધે છે. આમ વાત છે કોઈ સાયટિકા કે શરીરના અમુક ભાગના અમુક સોજા છે, પછી થાપા અને પિંડીનો દુખાવો છે કે પગ અને પિંડીનો દુખાવો છે, આ પીડા હોય તો એ મટે છે. સાથે સાથે સાથળનો મેદ એટલે કે ચરબી વધારે હોય તો એ પણ આનાથી ઘટાડી શકાય છે. ત્યાર પછીનું આસન પાદહસ્તાસન. હવે પાદહસ્તાસન 2 થી 3 રીતે અલગ અલગ થાય છે. પાદહસ્ત એટલે કે પાદ એટલે કે પગ અને હસ્ત એટલે કે હાથ. પાદ અને હસ્ત, હાથ અને પગને બંનેને સંયુક્ત જોડેલા છે, એટલા માટે આને પાદ હસ્તાસન કહેવાય છે. એમાં આ એક સ્થિતિ પણ છે, આપણે અત્યારે જે સ્ક્રીનમાં જોઈએ કે આપણે પૂરેપૂરા કમરમાંથી ઝૂકી અને આગળની તરફ પગના આંગળા અને હાથના આંગળાને સંયુક્ત જોડેલા છે. ત્યાર પછીનું આસન પાદહસ્તાસન નો બીજા 2-3 પ્રકાર છે એ પણ જોઈએ. હવે આ પણ પાદહસ્તાસન છે. આની અંદર આપણે જોઈએ તો હાથના હથેળીનો ભાગ છે એને પગના નીચેના ભાગ તરફ લગાવેલો છે, આને પણ પાદહસ્તાસન કહેવાય છે. ત્યાર પછીનું આસન
આની અંદર પણ સ્થિતિ એ જ છે, પગને હાથની નીચે, હાથને પગની નીચે લગાવેલા છે, પગ પૂરેપૂરા ઘૂંટણમાંથી વાળ્યા વગર સીધા કમર સુધી સીધા ખેંચેલા છે, એટલે કે સાથળના પાછળના સ્નાયુ આમાં ખેંચાય છે. એટલે સાથળની કે ગોઠણની કોઈ સર્જરી કરાવેલી હોય તો આ આસન ના કરવું. સાથે સાથે કરોડરજ્જુના મણકાની કોઈ ઓપરેશન કે સર્જરી કરેલું એમને પણ ના કરવું. અને આ આસનમાં આપણે એક સ્થિતિમાં જોઈએ તો ચહેરાને થોડો ઉપર ઉઠાવેલો છે. આ ત્રણે ત્રણ સ્થિતિ પાદ હસ્તાસનની છે. તો પાદ હસ્તાસનના આપણે મુખ્ય લાભ જોઈએ તો અપાન વાયુની ગતિ નીચે થાય, એ સિવાય હરસ, ગેસ, કબજિયાતની તકલીફ, પેટની ચરબી હોય તો એ દૂર થાય, શરીર હળવું બને, પછી પાચન શક્તિ વધે છે, કિડની છે, મૂત્રાશય, પછી અમુક સંબંધિત જનનેન્દ્રિયને સંબંધિત રોગો હોય તો એ દૂર થાય છે, પછી સ્ત્રીઓની પ્રદરની અને પુરુષોની પ્રમેહની તકલીફ હોય તો એ પણ મટે છે. સાથે સાથે મોટી ઉંમરે જો કમર વાકી વળી જવાના એવું ઘણાને તકલીફ થતી હોય તો એ જ્યારે નાના હોય ત્યારે જો આ આસન કરવાની રેગ્યુલર એનો અભ્યાસ રાખે તો એ મોટી ઉંમરે વાકી કમર વળવાનું જે તકલીફ થતી હોય તો એ નથી થતી, કમર લચકદાર બને છે અને કમરની પીડા થવાની શક્યતા બિલકુલ નહીં વતરે છે કે નથી રહેતી. એ સિવાય પેટની ચરબી જે ખાંડ આપણે કહીએ તો એ કોઈને જો કમરની બદલે કમરો બની ગયો હોય તો એ પણ આનાથી ને દૂર કરી શકાય છે, એમાં રામબાણ ઈલાજ આને કહી શકાય છે. એ સિવાય આ આસન કરવાથી વધારેમાં વધારે લોહીનો પ્રવાહ માથા તરફ જતો હોવાથી સ્મરણ શક્તિ વધે છે અને પૂરેપૂરા શરીરની અંદર રક્ત પરિભ્રમણની ઝડપથી અને શક્તિ વધવાથી, રક્ત પરિભ્રમણ વધવાથી દેહની પૂરી કાંતિ એટલે કે શક્તિ ખીલે છે અને વાઇટનલ ફોર્સ આપણી જીવની શક્તિ પણ વધે. ત્યાર પછીનું આસન, ત્યાર પછીનું આસન છે ધ્રુવાસન. ધ્રુવાસન આ નામનું, આ આસનનું આપણે નામ જો સાંભળીએ ત્યાં જ આપણે અંદાજ આવી જાય કે ધ્રુવ, ધ્રુવ એટલે કે એક ભક્ત થઈ ગયા આપણા ઇતિહાસમાં કે જે બાળ ભક્ત ધ્રુવ નામથી ઓળખાય, તો એમને આ આસનની અંદર ઊભી અને નાની ઉંમરમાં ઘણી બધી લાંબા સમયની પ્રતિજ્ઞા કરી અને તપ કરેલું હતું. તો આ આસન કરવાથી આપણને વધારેમાં વધારે શરીરની અંદર સંતુલન એટલે કે કોઈ વધારાનું આપણે જો ઇમ્બેલેન્સ થતું હોય શરીરમાં, આપણું બેલેન્સ ન રહેતું હોય તો એ પણ સમતોલ થાય છે, આપણી શરીરની ક્ષમતા વધે છે, પછી આળસ પ્રમાદ એ જે પણ આપણા શત્રુઓ કહી શકાય એ પણ આનાથી નાશ પામે છે, અને સાથે સાથે કોઈ પણ મંત્ર કે ભગવાનનું નામ લઈને આપણે જપ કરવામાં જો આ આસનનો ઉપયોગ કરીએ તો એમાં પણ આપણે ઉત્તમ ફળ મળે છે અને વધારે આપણે સ્થિરતાથી મનને શાંત કરી અને આસન કરી શકીએ છીએ. ત્યાર પછીનું આસન ઉત્કટાસન. હવે ઉત્કટાસન, જેમ આપણે અગાઉ અમુક આસનો જોઈ ગયા કે એ ઘણી પ્રકારે અલગ અલગ રીતે થાય છે, તો ઉત્કટાસનના પણ અલગ અલગ પ્રકાર છે. અત્યારે આપણે સ્ક્રીનમાં જોઈએ તો કમરમાંથી ને શરીરને વાળેલું છે અને ગોઠણમાંથી શરીર વળી અને પગના પંજા પર આખું શરીર ઉઠેલું છે અને હાથને પૂરેપૂરા આકાશની તરફ આંગળીઓ ખેંચેલી છે, આને પણ ઉત્કટાસન કહેવાય છે. ત્યાર પછીનું આસન એ પણ ઉત્કટાસનનો બીજો પ્રકાર છે. આની અંદર પણ આપણે જોઈએ તો પગનો જે કમરનો ભાગ ઊંચો હતો એને પગના એડીને અડાડી દીધો અને સાથળને અને પિંડીને અડાડીને જોઈન્ટ કરી દીધા છે અને હાથને હવામાંથી ઉપરથી લઈ અને ગોઠણ કરી દીધેલા છે. આ પણ ઉત્કટાસનનો પ્રકાર છે. ત્યાર પછીનું આસન એ પણ ઉત્કટાસનનો એક પ્રકાર. આની અંદર પણ આપણે જોઈએ તો ઉત્કટાસનમાં આપણો કટીનો ભાગ એટલે કે કમરનો ભાગ ઉપર પગના પંજા પર પાડેલો છે અને બંને હાથ અને બંને પગથી એક મુદ્રા બનાવેલી છે, આને પણ ઉત્કટાસન કહેવાય છે. ઉત્કટાસન થી આપણા પગ અને હાથના બંનેના સ્નાયુઓ મજબૂત બને છે, પગની શક્તિ વધે છે, પગના સાંધા અને સ્નાયુઓ મજબૂત બને છે. એ સિવાય હાથી પગાના જો દર્દી હોય તો એમને આ આસન કરવાથી ખૂબ લાભ મળે છે. એ સિવાય કમરની પીડા હોય, વધુ પડતા જો કોઈ દુખાવો કે પીડા રહેતી હોય કમરના ભાગ કે ઉપરના પીઠના ભાગમાં તો એમાં પણ ફાયદો થાય છે અને
વધુ અભ્યાસથી આપણી જે ઈડા અને પિંગળા નાળી જે શરીરમાં આપણે પહેલા જોયું કે વિશિષ્ટ શું કામે છે યોગાસનો, તો આપણા શરીરના બાહ્ય અંગ સિવાય પણ આંતરિક જે અમુક સુષુપ્ત શક્તિઓ છે એમાં પણ કાર્ય કરે છે, એટલા માટે વિશિષ્ટ છે. તો આપણી ઈડા અને પિંગળા નાળી જે સ્વર કહીએ છીએ, સૂર્ય સ્વર અને ચંદ્ર સ્વર, તો એ નાળીઓ પણ આપણું જો ઇનબેલેન્સ હોય તો એ બેલેન્સ કરી અને પ્રાણવાયુ સુષુમણા નાડી તરફ વહેવામાં આ મદદ કરે છે. અને કુંડલીની શક્તિની જે કોઈ ક્રિયા કરતા હોય તો એમાં પણ એને શક્તિ ઉર્ધ્વગામી કરવા માટે કરે છે. ત્યાર પછીનું આસન આસન ઉત્થિત સર્વાંગ ઉત્થિત આસન કે નાભી દર્શન આસન. હવે આપણે જોઈએ તો સર્વાંગ એટલે કે પગની એડી અને હાથ પર પૂરું શરીર આપણે ઉપર હવામાં ખેંચેલું છે, ઉપરની તરફ ઉઠાવેલું અને ગરદનને વાળી અને ઊંચી કરેલી છે, જેનાથી આપણી નજર દ્રષ્ટિએ નાભી ભાગ પર રાખેલી છે, એટલા માટે આને સર્વાંગ ઉત્થિત આસન કે નાભી દર્શન આસન કહેવાય છે. આ આસન કરવાથી આપણે જે પ્રાણાયામની સાથે સાથે કરાય તો આનો વધારે આપણે ડાયાબિટીસ કે મધુપ્રમેહનો જે રોગ છે તો એમાં આપણે વધારે ફાયદો મેળવી શકીએ છીએ. એ સિવાય જે પણ ડાયાબિટીસ ને લગતા અમુક ગંભીર દર્દો હોય એમાં પણ લાભ મેળવી શકાય છે. આસન દરરોજ કરવું એ વધારે શરીર માટે ફાયદાકારક છે. સાથે સાથે પ્રમેહને લગતો રોગ થયો હોય તો એમાં પણ આપને અગાઉના ભવિષ્યમાં આગળ પણ થવાનો ચાન્સીસ ઓછા રહે છે. એની સાથે સાથે હાથ પગ અને છાતી બળવાન બને છે અને યુરિન ને પેશાબ ને લગતી જે પણ રોગ કે તકલીફ હોય તો એમાંથી આપને આસન બચાવે છે. ત્યાર પછીનું આસન સંતુલાસન. હવે આમાં આપણે જોઈએ તો પૂરા શરીરને સમતોલ એટલે કે સ્થિર એક સીધી રેખામાં આપણે સમતોલ કરેલું છે, એટલા માટે આને સંતુલાસન કહેવાય છે. આની અંદર આપણે જોઈએ તો એક જમણા પગથી કરેલું છે, આવી જ રીતે ફરી પાછું આસન પૂરું કરી અને ડાબા પગથી પણ કરવાનું આવે. તો સમતુલાસન નો લાભ જોઈએ તો પગના બધા સાંધાઓ કસરત બધા સાંધાઓને કસરત મળે છે અને દુખાવો હોય તો એ દૂર થાય છે. સાથે સાથે હાથ પગની જે જરૂરી કસરત છે એ આનાથી મળે છે અને દેહનું સમતોલન જાળવવા આ વધારેમાં વધારે આપણે મદદરૂપ થાય. આસન કરતી વખતે પૂરું શરીરનું બેલેન્સ જાળવવું ખાસ જરૂરી છે. એક પગે હોવાથી એમને સ્થૂળતા વધારે ચરબી હોય તો એમને આસન કરવું થોડું મુશ્કેલ લાગશે. હવે પછીનું આસન છે તારાસન. તો આ તારાસનમાં પણ ત્રણ અલગ અલગ પ્રકાર છે. આ અત્યારે આપણે જોઈએ તો શરીર પૂરું બે પગની સ્થિર મુદ્રામાં અને બંને પગની એડી સાથે જોડેલી છે અને પૂરું શરીર ટટ્ટાર અને બંને હાથ ખભાને સમાંતર ટટ્ટાર છે, તો આને પણ આપણે તારાસનની સ્થિતિ કહેવાય છે. ત્યાર પછીનું આસન તારાસનની બીજી સ્થિતિ. આસન જોઈએ તો તારાસનમાં એ જ સ્થિતિમાં પગ અને શરીર છે પણ હાથની સ્થિતિ જે ખભાને સમાંતર હતી એના બદલે કાન બાજુબંધ કાનને લાગી અને હથેળી પૂરી આકાશ તરફ લાગેલી છે, એટલે આને આપણે તારાસનની બીજી સ્થિતિ કહી શકાય. ત્યાર પછીનું આસન તારાસનની ત્રીજી સ્થિતિ. એની અંદર આપણે જે ઉપર લીધેલા હાથ છે એને એ જ રીતે ખેંચેલા હાથને સામેની તરફ ચહેરાના સામેની તરફ નજર તરફ રાખેલા છે, આને પણ આપણે તારાસનની સ્થિતિ કહેવાય છે. આ ત્રણે ત્રણ સ્થિતિ છે એ વારાફરતી પેલા બંને હાથને આગળની તરફ લીધા હોય તો ત્યાર પછી ઉપર અને પછી ધીમેથી સાઈડ તરફથી સાઈડમાં, આવી રીતે ત્રણેય વારાફરતી એક પછી એક કરવાનું હોય છે. એટલે આને તારાની અંદર જેમ પ્રકાશ નીકળતો હોય તો એ ક્યારેક સાઈડ તરફ સીધી ગતિ કરતો હોય, ક્યારેક સામેની તરફ ને ક્યારેક ઉપરની તરફ, તારામાંથી જેમ પ્રકાશ ગતિ કરે એમ શરીરમાં આપણે હાથની સ્થિતિ લીધેલી છે, એટલા માટે આને તારાસન આપણે કહી શકાય. તો તારાસન કરવાથી આપણા ફેફસાની જે સક્રિયતા છે એ વધારે સક્રિય બને છે, સાથે સાથે ફેફસા તથા છાતી મજબૂત બને છે. દમના એટલે કે શ્વાસના દર્દીઓ માટે વધારે આ ફાયદો કરે છે, લાભપ્રદ છે. અને આના રેગ્યુલર અભ્યાસથી છાતી વિસ્તરે છે, પહોળી અને સુડોળ બને છે. એની સાથે સાથે જો આ 21 વર્ષની અંદરના હોય અને ત્યારે જો રેગ્યુલર આ અભ્યાસ આપણે કરતા હોય તો ત્યારે અમુક આપણા શરીરની ઊંચાઈ વધારવામાં પણ આપણે સહાયરૂપ થાય છે. સાથે સાથે પાચન શક્તિ સુધરે છે અને ભૂખ વધારે લાગે છે અને કબજિયાત હોય તો એ પણ મટે છે. ત્યાર પછીનું આસન
ત્યાર પછીનું આસન આવે છે નટરાજ આસન. નટરાજ, નટરાજ ને આપણે જોઈએ તો ભગવાન શંકર જયારે તાંડવ નૃત્ય કરતા ત્યારે એમની આ સ્થિતિ નટરાજ રૂપે આપણે ઓળખીએ છીએ એમને, કે તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર ના પોઝ ને આપણે નટરાજ કહીએ. એટલા માટે આપણા શરીર ની એ સ્થિતિ હોવાને લઈને આપણે આને નટરાજ આસન કહી શકીએ. આ નટરાજ આસન આપણે શરીર ને ઊભી સ્થિતિમાં એટલે કે ઊભા ઊભા કરેલું છે. નટરાજ આસન ની આવી જ બીજી સ્થિતિ આના પછીના આસનમાં જોઈએ આપણે, કે જે જગ્યા પર લાંબા સુઈ અને કરીએ છીએ, જેમને બેલેન્સ ના રહીએ તો આના પછીનું આસન. જેમને શરીરનું બેલેન્સ નથી રહેતું તો એમને આ રીતે જગ્યા પર સુઈ અને આ રીતે કરી શકાય છે, કે શરીરનો એક ભાગ પૂરેપૂરો પગ સીધો છે, બીજો પગ વાળી અને એક હાથ પૂરો સીધો એના તરફ નજર રાખેલી છે અને બીજા હાથ વડે ગોઠણને નમાવેલો છે, અથવા તો હાથને ખભાને સમાંતર રાખવો, બંને સ્થિતિ થઈ શકે. આના પછીનું આસન જો આ પણ નટરાજ આસન ની જ એક સ્થિતિ છે, જે પેલી પાછળના સાઈડ થી એક પોઝ લીધેલો હતો ફોટો, આ આગળની તરફથી છે. આવી રીતે જમણા તરફના અંગથી અને ડાબા તરફના અંગથી બંને રીતે નટરાજ આસન કરી શકીએ. તો નટરાજ આસન ના રેગ્યુલર આપણે નિયમિત અભ્યાસ કરવાથી કમરની પીડા હોય તો એ દૂર થાય છે. કમર લચકદાર એટલે કે કોઈ પણ જાતની આપણે જર્ક આવેલો હોય કે કમરની અંદર સ્થિતિ સ્થાપકતા ન હોય તો એ પણ આવે છે. એની સાથે સાથે આખા શરીરની અંદર જેમ કે ખભા છે, નિતંબ એટલે કે આપણા હિપ બોન છે, પછી ઢીંચણ છે, ઘૂંટણ, ઘૂંટી છે, હથેળીઓ છે, હાથ, આંગળાઓ, આ બધા જ અંગની અંદર તેમજ સાંધાઓમાં આપણે યોગ્ય કસરતા નથી આપી શકીએ છીએ અને પૂરા શરીરના બધા જ અંગોને આપણે મજબૂત બનાવી શકીએ છીએ. ત્યાર પછીનું આસન આવે છે કોણાસન, ત્રિકોણાસન. તો ત્રિકોણાસન જેમ અગાઉ આપણે જોયા એવી જ રીતે આ પણ પગ પર ઊભા રહીને જ કરવાની એક સ્થિતિ છે, પણ ત્રિકોણાસનમાં પણ લગભગ પાંચેક જાતના અલગ અલગ પોઝ છે, કે જે આપણે બધાને ત્રિકોણાસનની સ્થિતિ કહી શકીએ, કે અમુક સંસ્થા કે અમુક વ્યક્તિ પ્રમાણે એ ત્રિકોણાસનની અલગ વ્યાખ્યા કરતા હોય, તો એ બધા જ આસનો આપણે એક પછી એક જોઈએ. આ ત્રિકોણાસન એવું છે કે આપણે જોઈએ તો પગના આંગળીના ભાગથી લઈ અને હાથની આંગળીનો પૂરેપૂરો ઉપરનો ભાગ છે એ સીધો ટટ્ટાર એક દંડની જેમ, લાકડીની જેમ સીધો છે, અને બીજો હાથ જે જમીનને ટચ કરેલી આંગળી છે એના વડે એક ત્રિકોણ બને છે, એટલા માટે પણ આને ત્રિકોણાસન કહેવાય. ત્યાર પછીનું આસન, આ આસનને પણ આપણે ત્રિકોણાસન કહી શકાય. આના પણ આપણે જોઈએ તો બંને પગ પૂરા જેટલી આપણી શરીરની ક્ષમતા હોય એ પ્રમાણે અને બેલેન્સ જાળવી શકીએ એટલા ફેલાવેલા છે, અને પૂરું શરીર એક તરફ ઝુકાવી, જો જમણી તરફ ઝુકાવેલું હોય તો એ જ રીતે ફરી પાછું ડાબી તરફ પણ આસન કરવું એ હિતાવહ છે, તો આને પણ આપણે ત્રિકોણાસન કહી શકાય. આ ત્રિકોણાસનમાં જે ભાગ પર આપણે ઝૂકેલા છીએ એના વિરુદ્ધ ભાગમાં એટલે કે જે અંગ ખેંચાય છે એ અંગ તરફ આપણા સ્નાયુઓ ખેંચાતા હોવાથી ત્યાં ધ્યાન રાખીએ અને શ્વાસોચ્છવાસ ની ક્રિયા કરીએ. ત્યાર પછીનું આસન, આ પણ ત્રિકોણાસન ની એક પોઝિશન. આમાં આપણે આખા શરીરનો એક આકાર જોઈએ તો સ્પેશિયલ ત્રિકોણ જેવો, આમાં ખબર નથી પડતી કે ક્યાં પગ પૂરા થાય છે અને ક્યાં હાથનો બીજો ભાગ, ધડનો ભાગ આખો આપણે જોઈએ તો દેખાતો નથી, ફક્ત માથું દેખાય છે એવું લાગે. તો આ પણ એક ત્રિકોણાસન નો જ પોઝ છે, કે જે બંને પગ ઉપર કરેલો છે અને ઉપરનો હાથ સીધો કરેલો છે. આ જ રીતે જમણી તરફ હોય તો ડાબી તરફ પણ કરી શકાય. ત્યાર પછીનું આસન, આને પણ ત્રિકોણાસન કહેવાય. આમાં આપણે જોઈ શકીએ તો બંને પગ ફેલાવેલા અને પૂરા શરીરને બંને હાથ અને બંને પગ વડે ત્રિકોણ જેવો આકાર કરેલો છે. ત્યાર પછીનું આસન, આ આસન પણ આપણે બેઠા બેઠા ઘૂંટણના બળ પ્રમાણે કરીએ છીએ, કે બંને પગ પાછળના તરફથી જેટલા પણ ફેલાવી શકાય, ઘૂંટણને બેને બાજુ બાજુમાં રાખવાને જે શરીરનું પૂરું બેલેન્સ જાળવી અને પાછળના પગને દૂર કરેલા છે, પગના પંજાના ભાગને, અને પૂરું શરીર સ્થિર, ઊંચું ટટાર અને બંને હાથને નમસ્કાર મુદ્રામાં, એટલે કે આ પણ એક જોઈએ તો ત્રિકોણ આપણા શરીરનો આકાર થાય છે, એટલા માટે આને પણ ત્રિકોણાસન વિશિષ્ટ રચના થાય છે. એટલે કઈ ત્રિકોણાસનના આપણે જેટલા પણ આ ભાગ જોયા એ બધા ત્રિકોણાસન છે. તો એના ફાયદા શું છે? તો કે ત્રિકોણાસનમાં કમર, પાસડી, ગરદન આ બધા જ અવયવોને કસરત મળે છે, સાથે સાથે જેથી તે સશક્ત પણ બને છે
કમર સુડોળ, છાતી મજબૂત, અને આમાં પણ જે 21 વર્ષથી નીચેની ઉંમર વાળા લોકો હોય તો એની ઊંચાઈ વધારવા માટે પણ આ ફાયદો કરે છે. ત્રિકોણાસન નો જ આપણે લાભ જોઈએ છીએ અત્યારે. ઊંચાઈ વધારવામાં પણ ખાસ ઉપયોગી છે. એ સિવાય ગરદન જકડાઈ જતી હોય તો, એ સિવાય ગરદન ખભાની પીડા વધારે થતી હોય તો એમને પણ આ આસન લાભ થાય છે. આંખનું તેજ વધે છે, માનસિક શક્તિ પણ વધે છે. પછી લોકોને લાંબો સમય જો બેસીને કામ કરવાનું થતું હોય તો એવા લોકોને ખાસ આ આસન લાભપ્રદ થાય છે. જે શરીરને થોડા સ્ટ્રેચિસ આપણે આપી શકીએ તો એનાથી શરીરની અંદર તાજગી છે, જકડાટ હોય તો એ દૂર થાય છે, સ્ફૂર્તિ આવે છે, સાથે સાથે પૂરા શરીરમાં રક્તનો સંચાર પણ સુધરે છે, અને સ્વાસ્થ્ય સુધરે એટલે પાચન શક્તિ અને જઠરાગ્નિ એ પણ સુધરે, અને એના લીધે કબજિયાત પણ નથી થતું. ત્યાર પછીનું આસન આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો ચક્રાસન. ચક્રાસન, ચક્રાસન એટલે કે પૂરા શરીરને આપણે ચક્રની જેમ ગોળ વારવાનો એક મેઘધનુષ્ય જેવો આકાર આપેલો છે, અર્ધ ગોળાકાર, એટલે આને ચક્રાસન આપણે કહી શકીએ. ચક્રાસન નો ખાસ આપણે ફાયદો જોઈએ તો ચક્રાસન કરનાર વ્યક્તિ આખા શરીર પર પ્રભુત્વ મેળવી શકે છે. એ સિવાય એ વ્યક્તિને સ્ફૂર્તિવાન બનાવી શકે છે, ચપળ અને વધુ સ્વસ્થ બનાવી શકે છે. પછી થોડા સમયમાં વધારે જો કામ કરવાની ક્ષમતા શરીરની છે તો એ પણ આ ચક્રાસન થી ને વિકસે છે. એની સાથે સાથે શરીરના બધા જ અંગોની અંદર ફાયદો મળે છે. પછી સર્વાંગાસન કર્યું હોય તો એના પછી જો ગરદને ખભાનો દુખાવો કોઈને રહેતો હોય તો એના માટે આ આસન કરવાથી ને થોડીક જ મિનિટોની અંદર વધારે ફાયદો મેળવી શકાય છે. સર્વાંગાસન નું એક પૂરક આસન તરીકે પણ આપણે ચક્રાસન ને ઓળખી શકીએ છીએ. સાથે સાથે ધનુરાસન છે, શલ્ભાસન છે, ભુજંગાસન છે, આ બધા જ લાભો આપણે ચક્રાસન ની અંદર પણ મેળવી શકીએ છીએ. કરોડરજ્જુની જે સ્થિતિ સ્થાપકતા છે, લચકદાર, એ લચકદાર બનાવવાનું કામ પણ આ ચક્રાસન કરે છે. પછી આપણું યૌવન એટલે કે યુવાની છે, દીર્ઘકાળ સુધી અને ઉત્તમ સ્વાસ્થ્ય મળે છે. સાથે સાથે વૃદ્ધાવસ્થામાં જે માથું અને ગરદન કંપ એટલે કે ચહેરાનો ભાગ થોડો કંપવા જેવું થતું હોય તો એમાં પણ પૂર્વ અભ્યાસ જો આપણે પહેલા કરેલો હોય તો એ પણ થવા નથી દેતું. પણ ખાસ આ આની અંદર આપણે ચક્રાસન, જેમને શરીર પૂરું કમરની કોઈ તકલીફ ના હોય કે પૂરું શરીર બેલેન્સમાં હોય એમને જ કરવું, અને આ આસન કરવામાં ક્યારેય પણ ખોટી ઉતાવળ ના કરવી, અને ખોટી શક્તિથી ને શરીરને જોર આપી અને વાળવાનો પ્રયત્ન પણ ના કરવો, પૂરેપૂરો સજગ સહજતા ભાવે કરવું. ત્યાર પછીનું આસન ચાતક આસન. ચાતક આસન એટલે કે ચાતક પક્ષીની જેમ પૂરી પાંખોને ફેલાવી અને હવાની અંદર આપણે ઉડતા હોય એવો આપણો આમ શરીરનો ઉપરનો ભાગ થાય છે, અને પગનો પાછળનો ભાગ જોઈએ તો પાછળ પક્ષીની પૂંછડી હોય એવો લાંબો થાય છે. એટલા માટે પક્ષી જેવી આકૃતિ થતી હોવાથી આને ચાતક આસન, ચાતક પક્ષીના નામથી ચાતક આસન કહેવાય છે. ચાતક આસન થી ને સર્વાઇકલના જે વધારે તકલીફ થતી હોય, પછી મેરુદંડની જે તકલીફ હોય તો એ પણ સ્વસ્થ થાય છે, અને માનસિક એકાગ્રતા આનાથી વધે છે. ત્યાર પછીનું આસન તો આ આપણે અત્યારે જે સ્ક્રીન ઉપર જોઈએ છે મકરાસનની પોઝિશન. મકરાસન એટલે મગરની જેમ બે હાથ અને બે પગ વડે આખા શરીરને ઉપર ઉઠાવેલું છે. આની પહેલાના જે છે વેબિનારમાં આપણે જોયું હતું તો એમાં મકરાસન હતું એ પૂરું જમીન પર લાગેલું હતું, અને આ થોડું ઉત્થિત મકરાસન એટલે કે શરીર ઉપર ઉપાડેલું છે. તો આ મકરાસનની પોઝિશનમાં આપણે ચતુરંગ દંડાસન પણ આને કહી શકીએ, કે આપણા ચાર અંગ શરીરના જમીન પર લાગેલા છે એટલે આને ચતુરંગ દંડાસન પણ ઓળખી શકીએ. આ આસન કરવાથી બાજુબંધ છે, કાંડા છે, એ મજબૂત બને છે. પછી ખભાની તાકાત વધે છે આનાથી. એ સિવાય સાથળના સ્નાયુ અને પેટના સ્નાયુ એ મજબૂત બને છે. પણ આ આસન કરતા પહેલા જેમને ઘૂંટણની કે પેટને લગતી સર્જરી કરાવેલી હોય તો એમને, અને એ સિવાય હાથનું ઓપરેશન કે ફ્રેક્ચર હોય એમને આ આસન કરવું હિતાવહ નથી. ત્યાર પછીનું આસન નૌકાસન. નૌકાસન એટલે કે નૌકા, નૌકા એટલે કે નાવ. નાવ આપણે હોડી દરિયાની અંદર કે નદીમાં જોઈ એ રીતનું આખું આપણા શરીરને એક આકાર આપેલો છે, એટલા માટે એને
નૌકાસન કહેવાય છે. નૌકાસન કરવાથી આખા શરીરમાં પાચન સારું થાય છે. એ સિવાય નાના મોટા આંતરડાની ગંધને લગતી જે લાભ થાય છે, જે તકલીફ હોય એમાં, એ સિવાય સારણગાંઠનો રોગ છે, અનિંદ્રા છે, એમાં પણ અધિક નિંદ્રા આવતી હોય તો એમાં પણ ફાયદો કરે છે. અને રક્ત શુદ્ધ કરવાનું અને પરિભ્રમણ વધારવાનું કામ આ નૌકાસન કરે છે. તો નૌકાસન કરતી વખતે આપને જે કમરને લગતી કોઈ સર્જરી કરાવેલી હોય તો એમને આ આસન કરવું હિતાવહ નથી. ત્યાર પછીનું આસન, બંને હાથ આમ લાંબા કરીને એ રીતનો પોઝ, એટલે માટે. અને વિપરીત સલભાસન, પગ ઊંચા કરીએ છીએ એને કહેવાય છે, પણ આમાં પગને પણ ઊંચા કરેલા છે અને બંને હાથને પણ ઊંચા કરે છે, એટલા માટે વિપરીત સલભાસન કહેવાય છે. તો આ આસન કરવાથી ખાસ આપણે જોઈએ તો વિપરીત સલભાસન થી ને નાભીને વધારે આમાં બળ પડતું હોય છે, તો પેટને લગતી સર્જરી હોય તો એમને ના કરવું. અને વિપરીત સલભાસન કરવાથી કરોડરજ્જુના એક એક મણકાને આની અંદર વ્યાયામ મળતો હોવાથી કે ખેંચાણ થતું હોવાથી આમાં ફાયદો મળે છે. સાથે સાથે સાથળના પાછળના સ્નાયુઓ અને ખભાના સ્નાયુઓ, હાથના સ્નાયુઓ એ પણ શિથિલ થયેલા હોય તો એ પણ લચીલા બને છે. ત્યાર પછીનું આસન, ત્યાર પછીનું આસન છે વાતાયનાસન. વાતાયનાસન ને આપણે જોઈએ તો વાતાયનાસન આમ જોઈએ તો એક સ્થિતિ અલગ જ એની બને છે શરીરની, કે જેમાં પગના પંજા ઉપર શરીર ઉભેલું છે અને બીજા પગ વડે એનો પગનો પંજો ઊંચો કરેલો છે અને બંને હાથને આટી લગાવી અને નમસ્કાર મુદ્રા બનાવેલી છે. તો આ વાતાયનાસન કરવાથી ને પગના લચીલાપણામાં વધારો થાય છે. એ સિવાય શરીરના નીચેના ભાગને લગતા જે પણ અવયવો છે એને મજબૂત કરે છે. સાથે સાથે શરીરમાં સંતુલન આવે છે અને સ્થિર બને છે. પણ વાતાયનાસન જેમને હાઈ બીપી હોય, સાયટિકાની તકલીફ હોય, પછી જેમને મણકાની તકલીફ હોય, સ્લીપ ડિસ, પછી કમજોર હાડકા હોય જેમના, કે વધારે ફ્રેક્ચર થઈ જવાની બીક રહેતી હોય, કે ગર્ભવતી મહિલા હોય, તો એમને આ આસન ના કરવું જોઈએ. ત્યાર પછીનું આસન છે મેરુદંડાસન. આ આપણે જે અગાઉ હમણાં સ્થિતિ જોઈ તારાસન ની, તો એમાંનું જે એક આસન કહી શકાય. અને મેરુદંડ એટલે કે આપણી કરોડરજ્જુ ને આ પૂરે પૂરેપૂરી ઉપરની તરફ ખેંચે છે અને પૂરી એક એક મણકાની વચ્ચેની જે સ્નાયુઓ છે એને કસરત આપે છે, એટલા માટે મેરુદંડાસન આને કહી શકાય. તો આ મેરુદંડાસન કરવાથી ને ફેફસાની સક્રિયતા વધે છે, સાથે સાથે આપણી જે શરીરની ક્ષમતા છે, પછી 20 વર્ષથી નીચેની ઉંમર હોય તો એની હાઈટ વધારવા માટે પણ આ ફાયદાકારક છે અને શરીરને સમતોલન અને સ્થિરતા આપે છે. ત્યાર પછીનું આસન છે તિર્યક મેરુદંડાસન. તો તિર્યક મેરુદંડાસન એટલે કે જે કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતાને વધારવાનું કાર્ય, એટલે કે કરોડરજ્જુને ઉપરની તરફ ખેંચતા ખેંચતા થોડું શરીરનું પૂરું બેલેન્સ જાળવતા સાઈડ તરફ નમેલું છે, એટલા માટે જમણી તરફ એક વખત નમવાનું, એક વખત ડાબી તરફ, એટલે બંને તરફના કરોડરજ્જુના સ્નાયુઓ સ્થિતિ સ્થાપક થાય છે, એટલા માટે આને તિર્યક મેરુદંડાસન કહેવાય છે. ત્યાર પછીનું આસન છે ઉર્ધ્વહસ્તતાનાસન, એટલે કે ઉપરની તરફ હાથને ખેંચેલા છે અને જે તારાસનનું કે મેરુદંડાસનનો પોઝ છે એમાં જ આપણે ધીમેથી પાછળની તરફ થોડા શરીરનું બેલેન્સ જાળવવું આમાં ખૂબ જરૂરી છે, એ કરીએ છીએ, એટલા માટે આને ઉર્ધ્વહસ્તતાનાસન કહી શકાય. આ આસન થી ને લાભ શું થાય, તો કે બંને ખભાના જે સ્નાયુઓ છે એ, પછી અન્નળીને વધારે પોષણ મળે છે, એ સિવાય જે એને લગતા જે રોગ હોય એમાં પણ દૂર થાય છે. આંખની વહન શક્તિ એટલે કે આંખની જે સ્નાયુઓ છે એને પણ જો આ આસન કરી અને આપણે જો એને
આંખને ગોળ ફેરવીએ કે એવું કરીએ, પણ આંખને આની અંદર બંધ કરવી એ હિતાવહ નથી, એ ખુલ્લી આંખે કરવું આ આસન જરૂરી છે. એ સિવાય આ મુદ્રાથી ગળું છે, પેટ છે, પેડુનો ભાગ છે, આ બધાને લગતા વિકાર હોય તો એ દૂર થાય, છાતી સુદૃઢ અને મજબૂત બને છે, આંખો તેજસ્વી બને છે અને કમરનો દુખાવો હોય તો એ મટે છે. ત્યાર પછીનું આસન છે તાડાસન. તાડાસન એટલે કે તાળી. આપણે મોટા ભાગના જે જંગલ વિસ્તારમાં આપણે તાડના વૃક્ષો જોયેલા હોય છે, તો એ તાડની વૃક્ષની જેમ શરીરને પૂરું ટટાર પૂરું ખેંચેલું હોય અને સ્થિર હોય તો એ તાડાસન આપણે કહી શકાય. તાડાસન આ એક પ્રકાર છે. આવી જ રીતે બાજુમાં હજી બીજું એક આના પછીનો ફોટો, આના બે થી ત્રણ અલગ અલગ રીતે કરી શકાય. જેમ આપણે ઉર્ધ્વ હસ્તાસન કર્યું એવી જ રીતે આમાં તાડાસન નો પણ તિર્યક તાડાસન, એટલે કે તાડાસન ની સ્થિતિમાં ફક્ત પગને જમીન પર રાખી અને એ જ રીતે કરોડરજ્જુ ને ડાબી અને જમણી તરફ શ્વાસ સાથે અને પૂરું શરીરને જાળવી અને ઝૂકવાનું છે. ત્યાર પછીનું આસન છે. હવે પછીનું આસન છે એ ઉર્ધ્વ તાડાસન. જે પેલી સ્થિતિ હતી એવી જ રીતે આ ત્રણે ત્રણ સ્થિતિ આપણે તાડાસનની સ્થિતિ કહી શકાય છે. તો આ તાડાસનની સ્થિતિ એટલે કે પૂરેપૂરા આપણા કરોડરજ્જુને અને સ્નાયુઓને શરીરને ઉપરની તરફ ખેંચવામાં આવે છે, એટલે આને ઉર્ધ્વ તાડાસન પણ કહી શકાય છે. તો આ તાડાસનની ત્રણ અલગ અલગ સ્થિતિ છે. કે આ તાડાસનની સ્થિતિથી આપણે જોઈએ તો પીઠ છે, પગ છે, કરોડરજ્જુ આ બધા સ્નાયુઓને મજબૂત બનાવે છે, સાથે સાથે માનસિક એકાગ્રતા અને શરીરનું પૂરું સંતુલન જાળવી શકાય છે. એ સિવાય જે દુખાવા થતા હોય સ્નાયુઓના તો એને એમાં પણ આ ફાયદો કરે છે આસન. અને સાથે સાથે જેમ નાની ઉંમરમાં આપણે અગાઉ બે ત્રણ આસનોમાં વાત કરી એ રીતે 20 વર્ષથી ઓછી ઉંમર હોય તો ઊંચાઈ વધારવામાં એમાં પણ ફાયદો કરે છે અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો કરી અને યાદ શક્તિ પણ વધારે છે. ત્યાર પછીનું આસન અશ્વ સંચાલન આસન. અશ્વ સંચાલન આસન એટલે કે અશ્વ જેમ એક પગ આગળ પાછળ કરી અને ચાલતો હોય છે એવી રીતે અને શરીરની થોડીક સ્થિતિ બને છે અને એનું મુખ આગળની તરફ ઊંચું હોય છે, એટલા માટે આને અશ્વ જેવી થોડી સ્થિતિ દેખાતી હોવાથી અશ્વ સંચાલન આસન કહી શકાય છે. આ આસન થી ને પેટના અને નાના આંતરડાના તથા જે અલગ આપણા શુક્રવાહિની છે એ નાડીઓના, એ સિવાય લીવર પરના ખાસ દબાણ આવે છે તેથી લીવરના, એ સિવાય પાચન તંત્રના, ઉત્સર્ગ તંત્રના, કબજિયાત, ગળાના, કાકડાના, પછી ધાતુ ક્ષીણતા થતી હોય તો એમાં આ બધા જ લોકોમાં ફાયદો કરે છે. સાથે સાથે જેમને સ્ત્રીઓના માસિકના દર્દો હોય છે તો એમાં પણ અને પુરુષોના જે શુક્ર વિકારના દર્દો હોય છે એમાં પણ આપણે ફાયદો મળે છે. સાથે સાથે બંને હાથના સ્નાયુ મજબૂત થાય છે અને કંઠ ગળાના ભાગના જે રોગ હોય છે અને જે થાઇરોઇડ આપણે કહી શકીએ એમાં પણ ફાયદો થાય છે. આંખના દર્દમાં પણ આ ફાયદો કરે છે. ત્યાર પછીનું આસન દંડાસન. દંડાસન આપણે જોઈએ તો દંડાસન આની પહેલા પણ આપણે હમણાં જોયું કે જે પૂરેપૂરું નાભી દર્શન આસન ની અંદર આ સ્થિતિ હતી, તો એવી જ રીતે આ દંડાસનમાં પણ આપણે એ ફાયદો મેળવી શકીએ છીએ. અને દંડાસન કરવાથી ને આપણે હાથ, ખભા, છાતી આ બધાના સ્નાયુનો વિકાસ પણ થાય છે, પંજા, હથેળી એ મજબૂત બને છે અને શ્વાસ લેવાની કેપેસિટી અને ક્ષમતા, શક્તિ બેય વધે છે. પણ આ આસન જે હાથની કોઈ સર્જરી કરાવેલી હોય તો એમને ના કરવું એ હિતાવહ છે. ત્યાર પછીનું આસન અધોમુખ શ્વાનાસન. આપણે જોઈએ તો અધો એટલે કે નીચેની તરફ અને મુખ એટલે કે મોઢું અને શ્વાન એટલે કે કૂતરું. કૂતરાને આપણે જોઈએ તો બંને હાથને આમ આગળના એના પગને લાંબા કરી અને સવારમાં જયારે એ ઉઠે ને ત્યારે અવી પોઝિશન કરતું હોય છે, કે એનું મુખ અને હાથને પૂરું ખેંચી અને નીચેની તરફ કરતું હોય છે, એટલા માટે આ સ્થિતિને અધોમુખ શ્વાનાસન કહી શકાય છે. આ આસન થી આપણે શું ફાયદો મળે છે, જેમ કે હાથની મુદ્રા, પછી પગ છે, ઢીંચણ છે, આ રોગની અંદર ફાયદો મળે છે. એ સિવાય કોઈને જાડી કમરના ભાગમાં કોઈને જાડી આમ ચરબી જામી ગઈ હોય તો એ પાતળી બને છે. પેટના અનેક રોગો હોય એમાં અક્ષીર છે,
એ સિવાય હાથ પગને મજબૂત બનાવે છે, શરીરમાં સૂર્ય ચક્ર જે આપણું સ્થાન છે તો એને જાગૃત કરે છે, પરિણામે મન અને શરીરના જે ફાયદા છે એ વધારે આપને મળી શકે છે, ઊંચાઈ વધારવામાં પણ આ મુદ્રા ખાસ ઉપયોગી થાય છે. જે અશક્ત માણસ છે કે જે માણસને સ્ફૂર્તિ ઓછી હોય તો એમને પણ આ સશક્ત બનાવે છે, અને સ્ત્રીઓમાં અનિયમિત માસિક હોય તો એને પણ નિયમિત બનાવે છે. ત્યાર પછીનું આસન નમસ્કાર આસન. તો નમસ્કાર આસન આપણે જોઈએ તો એ પણ એક રીતે શરીરને સ્થિર રાખવાની એક મુદ્રા છે, અને ખાસ કરીને હૃદયના ભાગને છાતીને વિસ્તારવાનું કામ કરે છે, અને કંઠના રોગ જે હોય તો એ સ્વરને સુધારવાનું કામ છે તો એ પણ સારું કરે છે. સાથે સાથે જે શરીર અને મનની સ્થિરતા જાળવવાનું પણ આ આસન થી ને સારું એવું કાર્ય થાય છે. ત્યાર પછીનું આસન મળાસન કે મળાસન. હવે આની અંદર આપણે આસનમાં જોઈએ તો મળ મળ શબ્દ એટલે કે આપણે મળ ત્યાગ કરતી વખતે, એ તો હવે અત્યારે જોઈએ તો વેસ્ટર્ન ટોયલેટ આવી ગયા કે જેમાં આપણે ખુરશીની જેમ બેસીએ, પણ ભારતીય ટોયલેટ ની અંદર આપણે જોઈએ તો એમાં મળાસન મળ ત્યાગ કરતી વખતે જે બેસવાની સ્થિતિ છે તો એ સ્થિતિમાં કરવામાં આવતું આસન હોવાથી ને આને મળાસન કહેવાય છે. મળાસન કરવાથી આંતરડામાં જામેલો મળ હોય છે તો એ છૂટો થાય છે, કબજિયાત ને પાચન ને લગતી સમસ્યા હોય તો એ દૂર થાય છે, થાપાની કોઈ પરેશાની હોય તો એ પણ દૂર થાય છે, અને મેટાબોલિઝમ જે આપણું ઇનબેલેન્સ હોય તો એ સુધરે છે અને સારું થાય છે. ત્યાર પછીનું આસન અર્ધકટી ચક્રાસન. અર્ધકટી એટલે કે અર્ધ એટલે કે અડધું, કટી એટલે કે કમર, અને ચક્ર એટલે કે ગોળ ઘુમાવવું, કમરના ભાગને અડધો ઘુમાવાની સ્થિતિ એટલે કે અર્ધકટી ચક્રાસન. આ આસન કરવાથી ને કરોડરજ્જુ અને કમરમાં લચીલાપણું આવે છે, કબજિયાત થી રાહત મળે છે, હાથ પગના સ્નાયુઓમાં લાભ મળે છે, એ સિવાય ડોક ખભા પેટ આ બધા સ્નાયુઓ અને માંસપેશીઓને શક્તિશાળી બનાવે છે. પણ આ અર્ધકટી ચક્રાસન છે એ કોને ના કરવું ખાસ કરીને, તો કે ગર્ભવતી મહિલાઓએ કે જેમને એ સિવાય જેમને મણકાનો દુખાવો કે ઓપરેશન કરાવેલું હોય, પેટની કોઈ ઈજા કે સર્જરી હોય કરાવેલી, એમને આ આસન ના કરવું જોઈએ. ત્યાર પછીનું આસન અર્ધચંદ્રાસન. અર્ધચંદ્રાસન આપણે જોઈએ તો અર્ધચંદ્રાસન ની સ્થિતિ એટલે કે અડધા ચંદ્ર જેવી આપણા શરીરની સ્થિતિ થાય છે, એટલા માટે આને અર્ધચંદ્રાસન ની સ્થિતિ કહેવાય છે. આ આસન કરવાથી એક તો ચંદ્ર નામ આવ્યું એટલે કે શરીરની અંદર શીતળતા ઠંડક આપવાનું પણ એક અંદરથી કામ થાય છે, એ સિવાય શરીરના નીચેના ભાગના જે પણ અવયવો છે એને પ્રભાવિત કરે છે આ આસન, એ સિવાય શરીર સંતુલન થાય છે, પગ પીઠ કમર થાપા અને એને લગતી માંસપેશીઓ જે હોય છે તો એની જકડન થયેલી હોય તો એમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઈ અને એ લચીલા બને છે, અને મેદસ્વીતા જે જાડાપણું હોય તો એ આનાથી ને દૂર થાય છે. ત્યાર પછીનું આસન અષ્ટાંગ નમસ્કાર આસન. અષ્ટાંગ નમસ્કાર આસન એટલે આની અંદર આપણે જોઈએ તો આઠ અંગ, જેમ કે બે પગ બે ઘૂંટણ બંને હાથ છાતી અને દાઢી, આપણા શરીરના આઠ અંગ જમીનને અડેલા છે, એટલા માટે આને અષ્ટાંગ નમસ્કાર આસન કહી શકાય. અને ખાસ કરીને આ આસન આપણે જે અષ્ટાંગ નમસ્કાર કહીએ તો મંદિરમાં કે એવી રીતે ક્યારેય જતા હોય આપણે પૂરું દંડાસન કરીને કે નમસ્કાર લાંબા થઈને કરતા હોય ત્યારે પણ આ આસન ઘણા લોકો કરતા. તો આ આસન કરવાથી અષ્ટાંગ નમસ્કાર થી ને બંને હાથ બળવાન બને છે, એ સિવાય શરીરના બધા અંગો ને વ્યાયામ મળે છે, સાથે સાથે છાતીનો વિકાસ પણ થાય છે, મેદ વૃદ્ધિ થતી હોય તો એ પણ મટે છે, એટલે કે વધારાનો શરીરની અંદર ચરબીનો જમાવડો થતો હોય તો એ પણ દૂર થાય છે, શરીર હળવું ફૂલ જેવું અને પ્રફુલ્લિત બને છે, સાથે સાથે મધ્યમ શરીરનો ભાગ જે છે તો એમાં બધા જ અસ્થિઓ મજબૂત બને છે. ત્યાર પછીનું આસન ઉર્ધ્વમુખ શ્વાનાસન. હમણાં આપણે જોયું અધોમુખ શ્વાનાસન, તો એવી જ રીતે આ આપણે જોઈએ તો ઉર્ધ્વમુખ એટલે કે ઉપરના તરફ કરેલું મુખ, ઉર્ધ્વમુખ તાડાસન
સ્વાનાસન કહી શકાય. તો ઉર્ધ્વમુખ સ્વાનાસન ની અંદર આપણે જોઈએ તો બંને હાથ વડે પૂરું શરીરને ઊંચું કરેલું છે, તેના લીધે આને ઉર્ધ્વમુખ તાડાસન કહી શકાય છે. તો આ આસન ની અંદર ફાયદા શું થાય છે? તો કે બેસવા ઉઠવાની જે આપણી ક્ષમતા છે એ સ્થિતિસ્થાપકતા માં સુધારો થાય છે. એ સિવાય કરોડરજ્જુના, બાવડાના, હાથના, કાંડાના, છાતીના, ફેફસાના, ખભાના, આ બધા સ્નાયુઓને મજબૂત કરે છે. સાથે સાથે ડિપ્રેશન કોઈને આવેલું હોય તો એ પણ દૂર થાય છે આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી. સાથે સાથે થાક લાગવો વધારે, કે શ્વાસને લગતી તકલીફ હોય, કે સાયટિકા થયેલું હોય કોઈને, તો એમાં પણ આપણે રાહત મળે છે. ત્યાર પછીનું આસન ઉત્થાનાસન. ઉત્થાનાસન એટલે કે આ આસન કરવાથી આપણે જોઈએ તો બંને પગને પૂરા સાઈડ તરફ ફેલાવેલા અને પૂરા શરીરના હાથ વડે નીચે જમીન સુધી લઈ આવેલું છે. એટલે કે આપણા શરીરની જે શક્તિ છે, જે ઉર્જા છે, જીવની શક્તિ, તો એને ઉત્થાન કરવાનું એટલે કે ઉપર લાવવાનું કામ આ આસન કરે છે. એના એના લીધે આને ઉત્થાનાસન કહેવાય છે. ઉત્થાનાસન કરવાથી ને જે આપણી શક્તિ નીચે તરફ વહેતી હોય તો એને ઉપરની તરફ વહેવામાં ફાયદો થાય છે. જે આપણી કુંડલીની શક્તિ છે એને પણ ઉપરની તરફ ગતિ કરાવે છે. અને આ આસન જેમને સાથળની કે ગોઠણની તકલીફ હોય, ગોઠણની તકલીફ હોય, એમને આ આસન કરવું નથી. ત્યાર પછીનું આસન છે ઉત્કટાસન. ઉત્કટાસન આપણે જોયું તો ઉત્કટાસનમાં અગાઉની પણ આપણે અમુક સ્થિતિ જોઈ, તો એ જ રીતે આ સ્થિતિ પણ છે. તો આની અંદર આપણે આને ઉત્કટાસનની સ્થિતિની વાત કરું છું, કે આ ઉત્કટાસનની સ્થિતિમાં આપણો કટીનો ભાગ એટલે કે કમરનો ભાગ પૂરો આપણા બંને પગની એડી પર રાખેલો છે, અને એ એડીને આપણા જે શુક્રવાહિનીઓ હોય છે તો એ ત્યાં ટચ થતી હોવાથી જનનેન્દ્રિયને લગતા જે પણ દર્દ હોય તો એમાં પણ ફાયદો મળે છે. એની સાથે સાથે કરોડરજ્જુ સિદ્ધિ અને સ્થિતિસ્થાપક બને છે. પણ આ આસન જેમને કમરને લગતી કે ગોઠણને લગતી સર્જરી કરાવેલી હોય તો એમને ના કરવું જોઈએ. ત્યાર પછીનું આસન હસ્તપાદાંગુષ્ટાસન. હવે આની અંદર આપણે જોઈએ તો હાથ વડે પગના અંગૂઠાને, હસ્ત એટલે કે હાથ, પાદાંગુષ્ટ એટલે કે પગનો અંગૂઠો, હસ્ત વડે હાથ વડે પગના અંગૂઠાને પકડેલો અને ઉપર પગને ખેંચેલો ઉઠાવેલો છે, અને શરીરની બાકીની સ્થિતિ સ્થિર કરેલી, સીધી રાખેલી છે, એટલા માટે આને હસ્તપાદાંગુષ્ટાસન કહેવાય છે. તો આ આસન કરવાથી પગના જે પણ દુખાવા હોય તો એમાં રાહત થાય છે. પછી આપણી ચાલવાની જે ક્ષમતા હોય તો એમાં વધારો થાય છે. બંને ઘૂંટણની જે કોઈને તકલીફ હોય તો એમાં ઘૂંટણની તકલીફ દૂર થઈ અને તંદુરસ્તીમાં વધારો થાય છે. સાથે સાથે આપણા સાથળની ચરબી હોય તો એ આ આસન કરવાથી ઘટે છે. શરીર સમતોલ અને લચીલું બને છે અને કમરના સ્નાયુઓ મજબૂત થાય. પણ આ આસન કોને ના કરવું જોઈએ? તો કે સાયટિકાની તકલીફ હોય, પગ કે કમરની કોઈ સર્જરી કરાવેલી હોય, કે ઊંચું કે નીચું લોહીનું દબાણ એટલે કે બીપી હોય તો એમને આ આસન ના કરવું જોઈએ. ત્યાર પછીનું આસન દીર્ઘ નૌકાસન. દીર્ઘ આપણે હમણાં જે જોયું એ નૌકાસનની સ્થિતિમાં આપણે બંને હાથ બંને પગના પંજા અને માથાને એક સમાંતર સ્થિતિમાં રાખેલા હતા અને હાથને શરીરની અંદરની બાજુ રાખેલા હતા, એટલે એ નૌકાસન. અને આ દીર્ઘ એટલા માટે કે આને શરીરની બારે હાથને ફેલાવેલા છે, એટલા માટે આને દીર્ઘ નૌકાસન કહેવાય છે. દીર્ઘ નૌકાસનની સ્થિતિમાં આપણે જોઈએ તો આ આસન કરવાથી આપણી પાચન શક્તિ સારી થાય છે અને નાના મોટા બંને આંતરડાને આપણે આસન કરવાથી ફાયદો મેળવી શકીએ છીએ. સાથે સાથે પગના અંગૂઠાથી લઈને હાથની આંગળીઓ સુધીના શરીરના તમામે તમામ સ્નાયુઓને ઝણઝણાટી કે ખેંચાણ આવતું હોવાથી બધા જ સ્નાયુઓ સ્થિતિસ્થાપક થઈ છે. ત્યાર પછીનું આસન માર્જરી આસન. માર્જરી, માર્જરીને આપણે સંસ્કૃતમાં માર્જરીને બિલાડી, આપણે મીંદડી, બિલાડી જે આ એની સ્થિતિ કરતી હોય છે જ્યારે સૂઈ અને ઉઠે ત્યારે
એની પૂરેપૂરી કરોડરજ્જુ ને બંને હાથ અને બંને પગના સહારે પૂરા શરીરને ઉપરની તરફ કરોડરજ્જુ ને ધકેલે અને નીચેની તરફ. તો આના પછીનું આસન છે માર્જરી આસન નું બીજું. તો આ આસન માં આપણે જોઈએ તો કરોડરજ્જુ ને આકાશની તરફ વાળેલી હોવાથી અને ઉપર ખેંચેલું છે શરીરને. અને આના પછીનું આસન જોઈએ માર્જરી આસનની. આના પછીની બીજી સ્થિતિ આપણે જોઈએ તો પેલામાં કરોડરજ્જુ ઉપર હતી, આ આસનની અંદર કરોડરજ્જુ જમીન તરફ નીચે ખેંચેલી છે, એટલા માટે આને માર્જરી આસનનું બીજો પ્રકાર. હવે આ આસન પગની અને હાથની સ્થિતિ એ જ રહેશે, ફક્ત શરીરને શ્વાસ ભરતા ભરતા કરોડરજ્જુને ઉપર લેવાની છે અને શ્વાસ છોડતા છોડતા નીચે લેવાની છે. તો આ મુવમેન્ટ આપવાથી આને માર્જરી આસન કહેવાય છે. માર્જરી આસનથી ને આપને ફાયદો શું મળે તો કે કરોડરજ્જુને કસરત મળે છે, કાંડા ખભા પેડું મજબૂત બને છે. એ સિવાય એની સાથે સાથે આપણે જોઈએ તો પાચન સુધરે છે, મનને વિશ્રામ મળે છે, મન શાંત થાય છે, રુધિરાભિસરણની જે આપણી આખી શરીરની જે કાર્યક્ષમતા છે એ વધે છે. પણ આ આસન કોને ના કરવું જોઈએ તો કે પીઠ અને ગરદનની જેને વધારે પડતી સમસ્યા હોય એમને આ આસન કરવું ના જોઈએ. ત્યાર પછીનું આસન, આ આસન છે પ્રાણાસન. પ્રાણાસન એટલે કે પ્રાણ ઉર્જાને વધારતું આસન, કે પ્રાણ ઉર્જાને ઉપરની તરફ ખેંચતું આસન એટલે કે પ્રાણાસન. આ આસનનો મેઇન ફાયદો આપણે જોઈએ તો શ્વાસ પ્રશ્વાસની એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાને વ્યવસ્થિત કરે છે, પ્રાણ શક્તિ વધારે છે, ફેફસાની કાર્યક્ષમતા વધારી અને શક્તિશાળી બનાવે છે, સાથે સાથે હૃદયને પણ મજબૂત કરે છે, સાથે જાંઘના એટલે કે સાથળના અને ઘૂંટણના સ્નાયુઓને, પછી પિંડીઓની માંસપેશીઓને આ સુદૃઢ અને મજબૂત બનાવે છે. ત્યાર પછીનું આસન, ત્યાર પછીનું આસન છે મયુરાસન કે દ્વિકોણ આસન. આસનમાં આપણે જોઈએ તો આપણા શરીરના બે કોણ એટલે કે બે ખૂણા બનેલા છે. તો એ બે ખૂણા, એક જોઈએ તો હાથ અને કમરની વચ્ચેનો એક ખૂણો અને એક જોઈએ તો પેટ અને પગનો જે આપણો નીચેનો એક ખૂણો, બે કોણ બનતા હોવાથી આને દ્વિકોણ આસન કહેવાય છે. અને મયુરાસન, જેમ મયુર એટલે કે મોર જેમ એના પીછાને ઊંચા કરીને કડા કરે છે, એવી રીતે આપણા હાથ વડે પીછાની સ્થિતિ લઈ આવેલી છે, એટલા માટે આને મયુરાસન પણ કહેવાય છે. તો મયુરાસન કરવાથી ને આપણે અગાઉ જે મયુરાસનની સ્થિતિ જોઈ એવી રીતે આમાં પણ આપણી મંદાગ્નિ હોય, પછી વધારે પડતી પેટ અને આંતરડાની શિથિલતા હોય તો એમાં પણ ફાયદો મળે છે. પેટની આંતરડાની નબળાઈ હોય એમાં બરોળની વૃદ્ધિ થતી હોય, ફેફસાની તકલીફ હોય, પછી મધુપ્રમેહને લગતી કે હરસમાં જે રક્તસ્ત્રાવ થતો હોય તો એમાં બધી આપણે બીમારીઓની અંદર આમાં ફાયદો મળે છે. આ આસનમાં ખાસ આપણે ધ્યાન શું રાખવું તો કે જેમને એપેન્ડિક્સ છે કે પ્રોસ્ટેટને લગતી ગાંઠની તકલીફ છે કે અલ્સરેટિવ કોલાઇટિસ છે અને સગર્ભા સ્ત્રીઓ છે તો એમને આ આસન ના કરવું જોઈએ. ત્યાર પછીનું આસન, ત્યાર પછીનું આસન છે ઉત્તાન પાદાસન. તો ઉત્તાન પાદાસનની સ્થિતિ આપણે જોઈએ તો એ સ્થિતિમાં હાથ અને ઓલા પગ અને માથાને ઉપર ઉપાડેલા છે, ઉપર ઉપાડવાની સ્થિતિ એટલે કે ઉત્તાન. ઉત્તાન પાદાસનની સ્થિતિને આપણે જોઈએ તો એમાં આપણે શું ફાયદો મળે, આંતરડાને આપણે વધારે મજબૂત બનાવી શકીએ છીએ, કબજિયાત મટાડી શકીએ, મૂલાધાર ચક્રને જાગૃત કરી શકાય છે આ આસનથી. એ સિવાય વધારે અભ્યાસથી ને મૂળબંધ છે આપણે જે ત્રણ ત્રિબંધ કહી શકાય, મૂળબંધ, ધ્યાનબંધ અને જાલંધરબંધ, તો એમાં પણ આપણે આ આસનથી ફાયદો મળે છે. એની સાથે સાથે હરસ મસા ભગંદર પછી ધાતુનો સ્ત્રાવ થતો હોય તો એવા બધા દર્દ આનાથી મટાડી શકાય છે. ત્યાર પછીનું આસન, ત્યાર પછીનું આસન છે વિપરીતકરણી. વિપરીતકરણી આને મુદ્રા પણ આપણે કહી શકીએ. તો વિપરીતકરણી મુદ્રા એ એક જોઈએ તો આપણું સર્વાંગાસનની થોડી અલગ સ્થિતિ, જે સર્વાંગાસનમાં પૂરેપૂરું શરીર ખભાની ઉપર સીધું રાખવામાં આવે છે, જ્યારે આ આસનમાં જોઈએ તો કમરના ભાગથી ને થોડું શરીર વાળેલું છે. તો આ વિપરીતકરણી આસનથી ને જે સર્વાંગાસનમાં આપને જે બધો ફાયદો મળે છે એ તો મળે જ છે, એની સાથે સાથે વધારે આપણી મેઘા શક્તિ એટલે કે યાદ શક્તિ વધે છે,
આસન ની અંદર થાઇરોઇડ ની તકલીફ હોય તો એ પણ દૂર થાય છે. પછી વાયુ પિત્ત ને કફ ને લગતા ત્રિદોષ ને જે ઇનબેલેન્સ થતું હોય તો એ શાંત થાય છે. પછી અંતઃકરણ ની શુદ્ધિ થાય છે. આવા ઘણા બધા ફાયદાઓ આમાં પણ આપણે મળે છે. ત્યાર પછીનું આસન, ત્યાર પછીનું આસન છે બદ્ધ પદ્માસન. જે પદ્માસન ની સ્થિતિ આપણે અગાઉ પણ જોઈ તો એ બદ્ધ પદ્માસન ની સ્થિતિમાં આ ફાયદો મળે છે. એની સાથે સાથે આની અંદર આગળની તરફ ઝૂકેલા હોવાથી માથાના ભાગમાં વધારેમાં વધારે આનો બ્લડ નો ફ્લો જતો હોવાથી આપણે એ પણ વધારે ફાયદો જોવા મળે છે. અને માથાને લગતી માથું દુખવું કે આંખને લગતી આંખના નંબર ની અંદર પણ ફાયદો જોવા મળે છે. બદ્ધ પદ્માસન ખાસ કરીને કોઈ કરોડરજ્જુને લગતી કે ગોઠણને લગતી તકલીફ હોય તો એમને ખાસ ના કરવું. ત્યાર પછીનું આસન શિશુ આસન, શિશુ આસન કે શશાંક આસન. તો આ શિશુ આસન એટલા માટે કહેવાય છે કે જ્યાં આપણે નાના બાળકને આપણે જોઈએ તો એ આ આસન ની અંદર વિશ્રામ કરતું ઘણી વખત જોવા મળે છે. કે વજ્રાસન માં બેસી બંને હાથ આગળ લાંબા કરી અને એક કાન જમીન ને અડાડેલું હોય છે. શિશુ આસન થી આપણે શું ફાયદો મળે છે કે શિશુ આસન થી કમર ને કરોડરજ્જુ ની સ્થિતિ સ્થાપકતા છે એ સુધરે છે, વૃદ્ધિ પામે છે. એની સાથે સાથે પેટ છાતી ના જે સ્નાયુઓ છે એ બળવાન બને છે. એ સિવાય કબજિયાત, મધુપ્રમેહ, ઉદર રોગ છે, મંદાગ્નિ છે, અજીર્ણ છે, વાત વિકાર છે, સ્વપ્ન દોષ છે, અનિંદ્રા, દમ એટલે કે શ્વાસ, પછી યકૃતની વિકૃતિ હોય, આંતરડાની નબળાઈ હોય તો એ બધા જ રોગની અંદર ફાયદો મળે છે. અને જઠરાગ્નિ ખાસ પ્રદીપ્ત થાય છે. ત્યાર પછીનું આસન ત્યાર પછીનું આસન શિશુ આસન પછીનું આસન છે મૃગાસન. મૃગ એટલે કે હરણ. હરણના ચહેરાનો આપણે ભાગ જોઈએ તો બંને હરણ સૂતું હોય એટલે એના શિંગડા ઉપરની તરફ હોય છે અને એના પગ વળેલા હોય છે. એવી સ્થિતિ આપણા શરીરની અંશતઃ એવી બનતી હોવાથી આને મૃગાસન કહેવાય છે. તો મૃગાસન કરવાથી ને કરોડરજ્જુના સ્નાયુઓને સ્થિતિસ્થાપકતા અને આરામ બંને મળે છે. એની સાથે સાથે આપણા સાથળના સ્નાયુઓ મજબૂત થાય છે અને લોહીનો પરિભ્રમણ પૂરેપૂરું કરોડરજ્જુમાં થઈ અને ગળા ગરદન અને મગજના ભાગ પર વધારે થતું હોવાથી મસ્તકને લગતી જે પણ તકલીફો હોય એમાં પણ આપણે ફાયદો મળે છે. પણ આ આસન જેમને ગોઠણનું ઓપરેશન કરાવેલું હોય તો એમને ના કરવું જોઈએ. ત્યાર પછીનું આસન આવે છે મેંઢક આસન. મેંઢક એટલે કે દેડકો. દેડકાની જે શરીરની પોઝિશન હોય છે એવું આસન જોવા મળે છે એટલા માટે આને મેંઢક આસન કહેવાય છે. તો મેંઢક આસનનો ફાયદો આપને ખાસ કરીને પેટને લગતી તકલીફ હોય, કોઈને વધારે કબજિયાત રહેતું હોય, વાયુની તકલીફ હોય એમાં પણ ફાયદો મળે છે. એ સિવાય આંતરડાને જે પણ તકલીફ હોય એમાં લાભ મળે છે. પછી પેટના, થાપાના, સાથળના જે આ ભાગની અંદર ચરબીનો વધારો જોવા મળતો હોય તો એને પણ ફાયદો મળે છે. સાથે સાથે પાચન તંત્ર સુધરે છે. પછી જાતીય ક્ષમતા જે છે એને વધારવાનું કામ કરે છે અને પ્રજનન તંત્રને લગતી મુશ્કેલી હોવી છે એ દૂર થાય છે. પણ આસન પેટનો દુખાવો કે ઓપરેશન કરાવેલું હોય તો એને ના કરવું જોઈએ. ત્યાર પછીનું આસન છે દક્ષાસન. દક્ષ એટલે કે એક કાર્ય કુશળ આપણે કહી શકીએ કે આપણું પૂરું સાવધાનની મુદ્રા કે તૈયારી આમ યુદ્ધ કરવાની, લડવાની આમ સાહસિકતા જોવા મળે એવું દક્ષાસનની સ્થિતિ આપણા શરીરની ઠટ્ટાર જોવા મળે છે એટલા માટે આને દક્ષાસન કહેવાય છે. દક્ષાસનની સ્થિતિમાં આપણે શું લાભ મળે તો કે કરોડરજ્જુ મજબૂત બને છે. સાથે સાથે કમર અને પગના સ્નાયુઓ મજબૂત બને છે. ત્વચા રોગ હોય તો એ પણ આનાથી ને ફાયદો મેળવી શકાય છે. ચહેરો તેજસ્વી બને છે, મન એકાગ્ર બને છે, આત્મવિશ્વાસ વધે છે, સ્થિરતા વધે છે, ધ્યાન શક્તિ વધે છે. સાથે સાથે જે સ્વાસ્થ્ય અને પ્રતિભા છે તો એમાં પણ વધારો થાય છે. ત્યાર પછીનું આસન દક્ષાસન પછીનું આસન છે હસ્તપાદાસન. તો આની અંદર આપણે સ્થિતિ જોઈએ તો બંને પગ અને બંને હાથને એક સીધી સમાંતર રેખામાં જમીન પર લગાવેલા છે, બંને હાથને બંને પગની બાજુમાં. એટલા માટે આને
હસ્ત અને પાદ બંનેને એક સાથે લગાવેલા હોવાથી હસ્તપાદાસન કહેવાય છે. આ સ્થિતિમાં શું લાભ મળે છે? તો કે હાથ પગ બળવાન બને છે, પેટ અને પેડુંના રોગ હોય તો એ મટે છે, શરીર સુંદર દેખાવડું અને પ્રતિભાવાન બને છે, સ્ત્રીઓના ગર્ભાશયના અને પુરુષોના મૂત્રાશયની જે પણ ખામીઓ હોય છે એ દૂર થાય છે, કમરના દર્દમાં રાહત મળે છે, પેટ જાંઘ બાવડા આ જે ચરબી આ ભાગની અંદર વધારે જોવા મળતી હોય ચરબી હોય તો એ ધીમે ધીમે આ આસન કરવાથી ને શરીરમાંથી ઘટતી જાય છે અને શરીર સપ્રમાણ અને સુડોળ બને છે અને શરીરમાં સ્થિતિસ્થાપકતા વધે છે. ત્યાર પછીનું આસન એક પાદ પ્રસરણ આસન કે જે આપણે હમણાં અશ્વ સંચાલન આસન જોઈ ગયા એની સ્થિતિ છે, પણ આમાં થોડોક ફરક છે, પણ એ આમાં આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે એક પાદ પ્રસરણ આસન એટલે કે એક પગને પાછળની તરફ પ્રસરાવેલો એટલે કે ફેલાવેલો છે એટલા માટે આને એક પાદ પ્રસરણ આસન કહેવાય છે. અને આ આસન કરવાથી પેટના પછી નાના મોટા આંતરડાના પછી આપણી જે શુક્રવાહિની છે એ નાડીઓના પછી લીવર લીવરને લગતા આ બધા જે દબાણ છે તો એના પર આપણે ખાસ આ આસનનો લાભ મેળવી શકીએ છીએ. એક પાદ પ્રસરણ આસન તો આ ફાયદો મેળવી શકીએ તેની સાથે પાચન તંત્ર ઉત્સર્ગ તંત્ર એ સુધરે છે, કબજિયાત પછી ગળાના કાકડા હોય ધાતુ ક્ષીણતા થતી હોય તો એમાં પણ ફાયદો મેળવી શકીએ છીએ. ખાસ કરીને સ્ત્રીઓના માસિક દર્દો અને પુરુષોના જે વિકારો હોય તો એમાં પણ આપણે આ ફાયદો કરે છે. એની સાથે સાથે બંને હાથના સ્નાયુઓ મજબૂત બને છે. પછી કંઠનો રોગ એટલે કે ગળાને લગતી કાંઈ તકલીફ હોય તો એમાં પણ ફાયદો મળે છે અને આંખના દર્દમાં પણ આપણે ફાયદો જોવા મળે છે. ત્યાર પછીનું આસન છે દંડાસન. દંડાસન એટલે કે દંડની જેમ પૂરું શરીર સીધું જોવા મળે છે અને આની અંદર આપણે જોઈએ તો ઉપરનું જે શરીર છે ઉપરની તરફ સીધું અને કમરથી નીચેનું શરીર છે એ નીચેની તરફ સીધું જોવા મળે એટલા માટે આને દંડાસન કહેવાય. આ આસન કરવાથી જે પગના એડીના સ્નાયુથી લઈ અને આપણા ગરદનના સ્નાયુ સુધી પૂરેપૂરા સ્નાયુઓ ખેંચાય છે એ સ્નાયુઓને આરામ મળે છે, સ્થિતિસ્થાપકતા વધે છે એની અને કરોડરજ્જુમાં લચીલાપણું વધે છે, કમરનો દર્દ હોય તો એ પણ દૂર થાય છે. ત્યાર પછીનું આસન દંડાસન પછીનું આસન આવશે જાનુશિરાસન. જાનુશિરાસન એટલે કે આપણા જાનુ એટલે કે પગ અને શિર એટલે કે માથું આપણા માથા અને ગોઠણને આપણે એક બાજુમાં લઈ આવીએ છીએ અને આપણા હાથ વડે પગને અંગૂઠાને પકડીએ છીએ એટલા માટે આને જાનુ શિર્ષાસન કે શિરાસન કહી શકાય. તો આ આસનની ક્રિયા કરવાથી આપને શું ફાયદો મળે? તો કે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, બરોળને લીવરને લગતી કોઈ તકલીફ હોય તો એમાં પણ ફાયદો મળે છે, પેડુંની ચરબી હોય તો એ ઘટે છે, પછી મૂત્રાશય હોજરી પિત્તાશય આંતરડાને લગતી કે આસપાસના જે પણ અવયવો છે એને પણ ફાયદો મળે છે, પછી મંદાગ્નિ હોય કૃમિ વિકાર હોય શરદીની વધારે તકલીફ રહેતી હોય વાત વિકાર એટલે કે વાયુની તકલીફ વધારે થઈ અને શરીરની અંદર વિકાર ઉત્પન્ન થતા હોય કમરની કોઈ પીડા હોય હેડકી વારંવાર આવતી હોય મૂત્ર રોગને લગતા કે મધુપ્રમેહને લગતા રોગ હોય તો એમાં પણ આપણે ફાયદો મળે છે. સાથે સાથે સ્વપ્ન દોષ છે શુક્ર વિકાર છે એપેન્ડિક્સની તકલીફ એ બધી વસ્તુની અંદર આમાં ફાયદો મળે છે. આ આસન કરવામાં એક ધ્યાન રાખવું કે કમરનું કે કરોડરજ્જુનું ઓપરેશન કરાવેલું હોય કે સાથળનું કે ગોઠણનું ઓપરેશન કરાવેલું હોય તો આ આસન આપણે ના કરવું જોઈએ. ત્યાર પછીનું આસન છે બ્રહ્મચર્યાસન. બ્રહ્મચર્યાસન તો બ્રહ્મચર્યાસન આપણે નામની અંદર જ જોઈએ કે આ આસન એક બ્રહ્મચર્ય પાળવાનો આપણો નિયમ છે, એમાં વધારેમાં વધારે સહાયરૂપ થતું મનને એકાગ્ર કરતું અને આપણી શક્તિ છે એને ઉર્ધ્વગામી એટલે કે ઉપરની તરફ લઈ આવતું આસન છે એટલા માટે આને બ્રહ્મચર્યાસન કહી શકાય છે. આનાથી શક્તિ ઉર્ધ્વગામી થાય છે. પછી આપણા શરીરની અંદર શિવની નાડી હોય છે કે એની શિવની નાડીમાં જે ગરમી વધતી હોય તો એ આ આસન કરવાથી ઘટે છે. સ્વપ્ન દોષ ની અંદર ખાસ કામ કરે છે તો આ આસન ને સ્વપ્ન દોષમાં
જેમને પણ વધારે તકલીફ હોય તો એમને સૂતી વખત પહેલા 5-10 મિનિટ સુધી આસનનો થોડોક અભ્યાસ રેગ્યુલર વારંવાર કરવામાં આવે એમાં પણ આપને ફાયદો જોવા મળે છે. ત્યાર પછીનું આસન ભૂનમન આસન. ભૂનમન આસનને આપણે જોઈએ તો માથા દ્વારા જમીનને નમન કરવામાં આવે છે, એટલા માટે ભૂ ભૂ એટલે કે જમીન અને નમન કરવામાં આવે છે એટલા માટે ભૂનમન આસન એને કહેવાય છે. ભૂનમન આસન કરવાથીને જોઈએ તો કરોળની સ્થિતિ સ્થાપકતા વધે છે, એ સિવાય પેટ અને છાતીના સ્નાયુઓ મજબૂત બને છે, આંતરડા જઠર યકૃત સ્વાદુપિંડ છે આની કાર્યક્ષમતા વધે છે અને કબજિયાત થતું હોય વારંવાર તો એ પણ દૂર થાય છે. પછી મધુપ્રમેહ છે, શરદી છે, ગેસ છે, મંદાગ્નિ છે, અનિંદ્રા છે, દમ મરડો છે, અજીર્ણ જેવા રોગો છે તો એ બધા રોગની અંદર પણ ફાયદો મેળવી શકાય છે અને સાથે સાથે જઠરાગ્નિને વધારવાનું કામ ભૂનમન આસનથી થાય છે. કે મરીચિયાસન, મરીચી ઋષિ એક થઈ ગયા તો એમને બેસવાની સ્થિતિ આવી હતી એના માટે પણ આ આસનનું નામ મરીચિયાસન કહેવાય છે. તો મરીચિયાસન થીને શરીરની જે સ્થિતિ સ્થાપકતા છે એ વધે, શારીરિક ક્ષમતા, માનસિક તણાવ છે તો એ દૂર થાય છે, શારીરિક ક્ષમતા વધે છે, સાથે સાથે માથાનો દુખાવો થતો હોય કે કમરનું વધારે પડતું દર્દ થતું હોય તો એમાં પણ ફાયદો કરે છે, સાથે સાથે માંસપેશીઓનો જો તણાવ હોય તો એને દૂર કરે છે અને એ બધી માંસપેશીઓને મજબૂત બનાવવાનું કામ કરે છે, સાથે સાથે કરોડરજ્જુને પણ મજબૂત બનાવે છે. ત્યાર પછીનું આસન છે મરીચિયાસન. તો એ થોડી સ્થિતિ આપણે જોવી જરૂરી છે કે મરીચિયાસનમાં બે સ્થિતિ આપણે છે કે એક આપણે આ સેટથી જોઈએ તો એક પગ લાંબો કરેલો છે, બીજા પગને ગોઠણમાંથી વાળી અને ઉપર લઈ આવી અને બંને હાથની વચ્ચે આપણે, એ પણ મરીચિયાસનનો જ બીજી તરફનો ભાગ આપણે જોવા મળે છે. તો આ મરીચિયાસનના બીજા તરફનો ભાગ, તો આ આપણે જમણા પગ વડે, જમણા અંગ વડે પણ કરી શકાય અને ડાબા અંગ વડે પણ, બંને અંગ વડે પણ કરી શકાય. એ આસન કરવાથી આપણી માનસિક જે તણાવ હોય તો એ દૂર થાય છે, શારીરિક તણાવ દૂર થાય છે, સાથે સાથે માથાનો દુખાવો, કમરની પીડા હોય તો એ દૂર થાય, માંસપેશીઓ લચીલી બને છે અને એનો તણાવ હોય તો એ પણ દૂર થાય છે અને કરોડરજ્જુ પણ મજબૂત બને છે. ત્યાર પછીનું આસન નમસ્કાર આસન. નમસ્કાર આસન કે પ્રણામ આસન, તો આ આપણે સ્થિતિ જોઈએ તો આ આસન પદ્માસન કે સુખાસન, સ્વસ્તિકાસન કે સિદ્ધાસન, કોઈ પણ આસનની અંદર બેસી અને કરોડરજ્જુ ગરદન સીધા રાખી અને કરી શકાય છે અને બંને હાથ છાતી પાસે જોડેલા એટલે કે નમસ્કાર કરેલા છે એટલા માટે પણ આને નમસ્કાર મુદ્રા પણ આપણે કહી શકીએ. તો આ મુદ્રા કરવાથી ને મન શાંત થાય છે, શરીરની અંદર એક ઉર્જા ઉર્ધ્વગામી એટલે કે ઉપરની તરફ ઉઠતી આપને અનુભવ થાય છે, એની સાથે સાથે શારીરિક માનસિક સંતુલન પણ વધે છે, છાતી અને કરોડરજ્જુના સ્નાયુઓ બળવાન બને છે, મજબૂત બને છે અને આ આસનની અંદર બેસી અને કોઈ પણ આપણે મંત્ર ધ્યાન કે કોઈ પણ આપણે ઈષ્ટદેવને લગતી કોઈ પણ પ્રક્રિયા કરતા હોય તો એમાં પણ આ આસનમાં બેસવાથી ઘણો બધો ફાયદો મળે છે. આ આસન આપણે બેઠેલી સ્થિતિમાં છે એના બદલે કોઈને જો પગની તકલીફ હોય તો ત્યારે આપણે જમીન પર બેસીને નહીં પણ ખુરશી પર બેસીને પણ આ આસન નમસ્કાર મુદ્રા કરી શકીએ છીએ અને એનો ફાયદો પણ મેળવી શકીએ. તો આ અલગ અલગ ઘણા બધા આસનો આપણે જોયા તો એની અલગ અલગ ફાયદો પણ છે અને સાવચેતી પણ રાખવાની છે. તો આની સાથે સાથે આ બધા આસનો કરવાથી આપણે શરીરની અંદર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બધી જ રીતના આપણે ફાયદો મળે છે. એની સાથે સાથે આસનો અલગ અલગ સ્ટેજ પ્રમાણે, જેમ કે આપણે અગાઉ જોયું કે હાથ પરના, જમીન પર બેસીને કરવાના, જમીન પર પેટ પર સૂઈને કરવાના, પીઠ પર સૂઈને કરવાના, હાથ પર ઊભા રહીને કે પગ પર ઊભા રહીને કે માથા પરના આસનો, આવા ઘણા બધા પ્રકારના આસનો છે. તો એ બધા આસનોને આપણે કરવા, એ આપણી શારીરિક ક્ષમતા બધાની અલગ અલગ હોય છે તો એ ક્ષમતા પ્રમાણે કરવા એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એની સાથે સાથે જે પણ આસન કરીએ તો એ આસનનો આપણે
પશ્ચાત કે પૂર્વ આસન કરવું પણ જરૂરી, જેમ કે કરોડરજ્જુને આગળની તરફ વાકી વાળવી હોય તો એના પછી આપણે પાછળની તરફ પણ ઝૂકવું, એની પૂર્વ કે પશ્ચાત આસન કરવું પણ જરૂરી છે. એની સાથે સાથે બધા જ આસનોની અંદર શરીરનો જે પણ ભાગ આગળની તરફ વળતો હોય ત્યારે શ્વાસને છોડવાની, એટલે કે ધીમે ધીમે શ્વાસ પેલા ભરી અને શ્વાસને છોડતી વખતે આગળની તરફ ઝૂકવું, અને જ્યારે શરીર આગળની તરફ ઝૂકેલું હોય અને ઉપરની તરફ લેતા હોય તો ત્યારે ધીમે ધીમે શ્વાસને ભરતા ભરતા આપણે શરીરને ઉપર ઉઠાવવું. એવી જ રીતે શરીરનો કોઈ પણ ભાગ અંદરની તરફથી બહારની તરફ ફેલાતો હોય ત્યારે શ્વાસને ધીમે ધીમે ભરવો એ જરૂરી છે, અને બહારની તરફથી અંદરની તરફ સંકોચન થતું હોય શરીરનું કોઈ પણ ભાગનું કે અવયવનું તો ત્યારે શ્વાસને છોડતા છોડતા એ આસનની સ્થિતિમાં આવવું. પણ અત્યારે આપણે ઘણા બધા આસનો જોયા, એમાં બધા જ આસનો આપણે કરવા જરૂરી નથી અને એ જ સ્થિતિ આવે એ પણ જરૂરી નથી. તો એ આસનોની સ્થિતિ મેળવવા માટે ઘણો બધો અભ્યાસ જરૂરી છે. આજે મારે 2001ની સાલથી ને રેગ્યુલર અમુક સરળ આસનો, ત્યાર પછી એના પછીના થોડા કઠિન, એના પછી થોડા કઠિન, એ રીતે કરતા કરતા આજે 21-22 વર્ષના અભ્યાસ પછી આજે આ બધા આસનો તમે જે ફોટામાં જોયા એ કરી શકાય છે કે આ શરીર એ પ્રમાણે વાળી શકાય છે. પણ એ રેગ્યુલરના અભ્યાસ પછી જ આપણે કરી શકીએ છીએ. અને ખાસ આ આસનો જે પણ આપણે જોયા તો એ આ મારું કોઈ સંશોધન કે એવો કોઈ વિષય નથી, આપણે આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ આપેલી જ એક ભેટ આપણે કહી શકીએ, તો એ જ ભેટને આપણે ફક્ત એક ચર્ચાના રૂપે આપણે અહીંયા જોઈએ છીએ. અસ્તુ, આ આસનનો આપણે જે વિષય છે તો એ અત્યારે આપણે ભાગ 2 ને વિરામ આપીશું. હજી પણ આગળ મોકો મળશે કે અનુકૂળતા હશે તો આગળ પણ હજી આપણે બીજા અમુક ઘણા બધા એવા અલગ અલગ સેટ કે જે આખા આસનોના ઘણા બધા આસનો થઈને એક એવું કોઈ બનતું હોય તો એ પણ આપણે આગળ કરીશું. તો શાંતિ મંત્રથી આજના વેબિનારનો પૂર્ણાહુતિ કરીએ. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્તુ, ધન્યવાદ બધા ગુરુજનોના ચરણોમાં સત સત નમન સાથે આજનો વેબિનાર વિરામ લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર શ્રી રેનેશભાઈ કણસાગરા સાહેબનો, અને સરસ માહિતી આપી વિવિધ પ્રકારના આસન વિશે. 2 ભાગમાં સરસ ઘણી બધી વિસ્તૃત માહિતી આપી, આસનના ફાયદા અને કોણે આસન ન કરવું એના વિશે સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર રેનેશભાઈ, ખૂબ ખૂબ આભાર.